दोस्तों नमस्कार अने आप सबनो हार्दिक अभिवादन सीनियर सिटीजन्स फोरम सूरत अने एनी साथे हम जोड़ाया छे द लायंस क्लब इंटरनेशनल डिस्ट्रिक्ट 3232F2 लैंड डिस्ट्रिक्ट गवर्नर अने आचार्य श्री लायन अशोकभाई देसाई ए डिस्ट्रिक्ट नी सीनियर सिटीजन्स माटेनी कमिटी અને એના અધ્યક્ષ શ્રી રમેશચંદ્ર પટેલજી આપની સાથે છે. લાયન રમેશભાઈ, આપનું પણ હાર્દિક સિનિયર સિટીઝન્સ ફોરમ સુરતના અમારા પ્રમુખ શ્રી શ્રી એસ એ રાવણ, હું એનો મંત્રી અને અમારી ટીમના સભ્યો, અમારી મેનેજિંગ કમિટી વતી આપ સૌનું હાર્દિક અભિવાદન. દોસ્તો, 4 દિવસની વેબિનારની આપણી આ શ્રેણી ગુજરાતમાં જેમના સૌથી વધારે પ્રભાવ છે એવા સૌથી વધારે ગમતા સૌથી વધારે પદ્મશ્રી ડોક્ટર ભુવન શાહ સાહેબ અને એમના 4 એવા પુસ્તકો, જે પુસ્તકો મહાત્મા ગાંધીનો પરિચય ગુજરાતના વાચકોને કરાવે છે, એ પુસ્તકો ગાંધીની લાકડી, ગાંધીના ચશ્મા, ગાંધીની ચંપલ અને આજે આપણે વાત કરીશું ગાંધીની ઘડિયાળ વિશે. ડોક્ટર સત્યકામ જોશી આપણી સાથે જોડાયા છે પ્રબુદ્ધ વક્તા રૂપે. સત્યકામજી, આપનું પણ હાર્દિક અભિવાદન. મિત્રો, ગુજરાતે ગુજરાતી ભાષામાં, ગુજરાત રાજ્યમાં, દેશના અન્ય ભાગોમાં અને વિદેશોમાં જ્યાં પણ ગુજરાતીઓ વસ્યા છે ત્યાં મહાત્મા ગાંધીને ઓળખવાના માટે ડોક્ટર ભુવન શાહના પુસ્તકો એક બહુ જ અસરકારક સોર્સ સાબિત થયા છે. અને આ 4 પુસ્તકો દ્વારા ડોક્ટર ગુણવંત શાહ આપણી સમક્ષ કેવા ગાંધીજી પ્રસ્તુત કરે છે એ સમજવાનો આ એક વિનમ્ર પ્રયાસ છે. આ 4 પુસ્તકો તમામ ગાંધી પ્રેમી પાસે હોવા જોઈએ. અને આપણી સાથે વક્તા રૂપે જેઓ જોડાયા તે તમામ મિત્રોએ પણ આ જ વાતને રેકમેન્ડ કરી. ગાંધીની લાકડી પર પહેલે દિવસે 1 જુલાઈએ ડોક્ટર મનીષાબેન મનીષે એમની પ્રસ્તુતિ કરી. બીજે દિવસે ગાંધીના ચશ્મા આ વિષય પર નરેશ કાપડિયા અને જામનગરથી પારસ કુમાર ખૂબ સરસ વક્તવ્ય આપીને ગાંધીના ચશ્મા આપણી સમક્ષ ડોક્ટર ગુણવંત શાહે કેવી રીતે રજૂ કર્યા છે તેનો પરિચય કરાવ્યો હતો. ગઈકાલે યાને 3 જુલાઈના દિવસે ગાંધીની ચંપલ આ વિષય પર ડોક્ટર દિલીપભાઈ શાહ, જેઓ આ સમગ્ર કાર્યક્રમને માટેની થિંક ટેન્ક છે, જેમણે અમને આ સરસ મજાનું પ્રકલ્પ ને માટેના સૂચન કર્યા અને સતત અમારી સાથે રહ્યા તેવા ડોક્ટર દિલીપભાઈ શાહ, અને મહેસાણાથી આપણી સાથે જોડાયા હતા શ્રી જયંતિ. આ પુસ્તકો અંગે ગઈકાલે આપણે વાત કરી અને આજે ડોક્ટર સત્યકામ જોશી આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે ગાંધીની ઘડિયાળ. આ વેબિનાર શરૂ થાય તે પહેલા ફરીથી આપ સૌને વિનંતી કરવી છે, અને વિનંતી એટલી જ છે કે કૃપયા આ વેબિનારમાં જ્યારે પણ આપ જોડાઓ એ પૂરું થાય ત્યાં સુધી આપનું રેકોર્ડિંગ અમારું થઈ રહ્યું છે તેમાં અમને સહકાર આપવાના માટે મહેરબાની કરીને આપનો સ્પીકરને બંધ રાખજો, એને MUT મ્યુટ કરજો. આપ એને અનમ્યુટ કરશો તો આપના ઘરનો અવાજ પણ અમારા સુધી પહોંચશે અને વક્તાને એનાથી પહોંચે છે અમારો પણ અનુભવ છે. પ્લીઝ હેલ્પ અસ. હું જાનકી રાવ આપનું માઇક્રોફોન બંધ કરું છું. આપને 2 હાથ જોડીને વિનંતી કરું છું દરમિયાનમાં આપના માઇક્રોફોનને મ્યુટ રાખજો, કે જેના કારણે આપણે સત્યકામ જોશીને આપણે સાંભળી શકીએ. સત્યકામજી બોલવાનું શરૂ કરે તે પહેલા મારે વિનંતી કરવી છે ડોક્ટર દિલીપભાઈ શાહને, આપ સત્યકામજીનો એક સરસ પરિચય આપો, કારણ કે આપ એમના કાર્યથી સુપેરે પરિચિત છો અને એમની સાથે નજીકથી ભેગા થઈને પુસ્તક પણ સાથે લખ્યું છે, તો એમનો પરિચય આપવા માટે વિનંતી. રમેશજી,
હું ત્યારબાદ આપને વિનંતી કરીશ, હું અત્યારે આપનો માઇક્રોફોન બંધ કરું છું. ઓકે ઓકે, ત્યારે જ આપ શરૂ કરજો પ્લીઝ. ડોક્ટર દિલીપભાઈ શાહ સાહેબ, આપ બોલવાનું છે. સર જોશી લગભગ અને ઘણા વિદ્વાન છે, ગાંધીલક્ષી પરિચય આપતો. અમે પહેલી વાર શરૂઆતમાં ત્યારે અમે એક પુસ્તક તૈયાર કર્યું, એ પુસ્તક નું નામ છે આ પુસ્તક એમને રજૂ કરેલું. અને એક પુસ્તકનું નામ છે ગાંધી પ્રેરિત સ્વૈચ્છિક સંસ્થાઓ અને ગુજરાતમાં ગ્રામ વિકાસ. પણ જે કરી છે તે દક્ષિણ ગુજરાતની ગાંધી વિચાર આધારિત સરકારી સંસ્થાઓ પર કરી છે. આમ તો ભાઈ ગુજરાતભરમાં, ભારતભરમાં તેમના આદિવાસી અને પંચાયત અંગેના અભ્યાસોમાં પાતાળ માં જન્મ્યા, એમાં વિક્ષા ગાંધીવાદી સ્કૂલોમાં ભણ્યા, નારાયણભાઈ દેસાઈ ના સતત સંપર્કમાં હતા, એમના જે જયારે પુસ્તક લખતા હતા ત્યારે કેટલાક લખાણો જે વાંચવા પણ આપતા હતા. આમ એમનું જે ઉત્સવ અને સંસ્કાર એ ગાંધી સંસ્કાર હતો. અને પછી એક્ટિવિસ્ટ તરીકે એમનું ઘણું કામ કર્યું. પાછળથી તો એમણે બહુ હમણાં તો તાજેતરમાં એક ગુજરાતની દિલ્હીની એક નામની સંસ્થા છે એના ઉપર પણ એમણે થોડો ફોકસ કર્યો, જેમાં ત્યારે મને ચોક્કસ ખબર છે કે એમની ગુણવત્તા, એમનું એક્ટિવિઝમ અને એમના ગાંધી સંસ્કાર આ ત્રણ ત્રિવેણી સંગમ એવો વહેતો થશે આપણને જણાવ્યું તે પ્રમાણે શ્રી સત્યકાંત જોશી પ્રોફેસર, પૂર્વ નિયામક સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સુરત, એમએસડબ્લ્યુ નિર્મળા નિકેતન કોલેજ ઓફ સોશિયલ વર્ક મુંબઈ સાથે તેઓ એક વિદ્યાર્થી રૂપે જોડાયા હતા. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમણે પીએચડી કર્યું છે અને સહકારી પ્રવૃત્તિઓનો અભ્યાસ, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની ગાંધી વિચાર આધારિત સહકારી પ્રવૃત્તિનો અભ્યાસ એ એમનો મુખ્ય વિષય થયો. 30 વર્ષથી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ ખાતે સમાજ વિજ્ઞાન અને સંશોધન સાથે તેઓ સંકળાયેલા રહ્યા. આજ ડોક્ટર દિલીપભાઈ શાહની સાથે તેમણે ગાંધી પ્રેરિત સ્વૈચ્છિક સંસ્થાઓ અને ગ્રામ વિકાસ આ વિષય પર એક સરસ પુસ્તક કર્યું છે. પંચાયતી રાજ અને સામાજિક ન્યાય આ ઉપરાંત 100થી વધુ અંગ્રેજી તેમજ ગુજરાતીના સંશોધન લેખો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં ડોક્ટર સત્યકાંત જોશીના પ્રકાશિત થયા છે. 15થી વધુ સંશોધન પ્રોજેક્ટ્સ તેમણે હાથ ધર્યા છે. 2004-05 દિલ્હીના અમન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ગુજરાતની ગાંધી વિચાર આધારિત સંસ્થાઓના ગુજરાતના સામાજિક આર્થિક વિકાસમાં પ્રદાન અંગે તેમણે અભ્યાસ હાથ ધર્યો હતો. આવા ડોક્ટર સત્યકાંત જોશી આપણી સાથે છે, આપણને એનો આનંદ છે. ઓન બિહાફ ઓફ ધી લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સાહેબ, આજે એમના પ્રતિનિધિ રૂપે એમની સમિતિના અધ્યક્ષ
શ્રી રમેશચંદ્ર પટેલ સાહેબ આપણી સાથે છે. લાયન રમેશભાઈને આપ સૌનું હાર્દિક અભિવાદન કરવાના માટે વિનંતી કરીશું. રમેશજી, આપનું માઇક્રોફોન ઓન છે, આપ બોલી શકો. નમસ્કાર. નમસ્કાર નરેશભાઈ, સંભળાય છે? જી, બિલકુલ સંભળાય છે. સરસ સરસ. ગુડ આફ્ટરનૂન સર. આજના આપણા ખાસ અતિથિ ડોક્ટર સત્યકામભાઈ જોશી, એમના સુંદર પરિચય કરાવવા બદલ ડોક્ટર દિલીપભાઈ શાહ, જેઓ મારા પડોશી રહી ચૂક્યા છે, એમને હું આવકારું છું. મારા મિત્ર ભાઈ શ્રી નરેશભાઈ, મારા ડિસ્ટ્રિક્ટના ગવર્નર શ્રી ડોક્ટર અશોકભાઈ, આપણા 3 દિવસના વક્તાઓ શ્રી ભાઈ શ્રી પારસકુમાર, જયંતિભાઈ, ડોક્ટર મનીષાબેન, સૌને આ પ્રસંગે હું આવકારું છું. આ કાર્યક્રમના આયોજનમાં ફોરમ સંસ્થા સિનિયર સિટીઝનના વડીલ શ્રી રાવણ સાહેબ મારા મિત્ર થાય, ઉપરાંત આ ટેકનિકલ સગવડો જેને પૂરી પાડી છે ડોક્ટર શ્રી ભદ્રેશભાઈ, સૌને અને આ વેબિનારમાં જેઓ જોડાયા છે સૌને હું આ આયોજકો વતી આવકારું છું. મિત્રો, 3 દિવસ સુધી આપણે ગાંધીજીની લાકડી, ચશ્મા અને ચંપલ વિષય ઉપર ડોક્ટર ગુણવંતભાઈ શાહના વિચારોના વૃંદાવનમાં આપણે એમના વિચારોને મંબળાવ્યા. આજે ગાંધીજીની ઘડિયાળ વિશે વાતો કરવાના છે. 4 દિવસથી ચાલતા વેબિનાર શ્રેણીમાં આજે ઘડિયાળનો વારો આવ્યો છે ત્યારે ગાંધીજીનો એક આછળો પરિચય આપવાનો પ્રયત્ન કરું છું. તેઓ દેખાવે પ્રભાવશાળી ન હતા, વાણીમાં ખાસ આકર્ષણ નહોતું, પ્રકાંડ પંડિત પણ ન હતા, કાન થોડા મોટા, ચશ્મા જૂની ઢબ, નાનકડો દ્રષ્ટાંત આપને આપું, બધા તો જાણો છો, છતાં પણ જલપાઈજુરીપુરીથી દાર્જિલિંગ કલકત્તા મેલ પકડીને પોહાડક જવાના હતા ગાંધીજી. ટ્રેન 1.5 કલાક લેટ હતી, જેથી ત્યાં કાર્યક્રમ હતો ત્યાં મોડું પહોંચી શકાય તેમ હતું. લોકોએ બાપુજીની રાહ જોઈ બેસી રહેવું પડે તો ક્યાં તો કાર્યક્રમ રદ કરવો પડે, એટલે સમયસર પહોંચવું જરૂરી હતું. સતીશ બાબુ નામની એક વ્યક્તિએ ડલ્ટા ડલ્ટા સ્પેશિયલ ટ્રેનની વાત કરી. આમ તો બાપુ 3જા વર્ગના મુસાફરી કરે અને સ્પેશિયલ ટ્રેનનું ભાડું પણ વધારે, છતાં સૌના આશ્ચર્ય માટે બાપુએ હા પાડી અને કહ્યું, લોકોને મળવાનો સમય માટે મારે પાડવો જ જોઈએ. 1140 રૂપિયા ખર્ચીને પણ તેઓ સ્પેશિયલ ટ્રેનમાં ગયા. હવે સમય પાબંદી હતા. ગાંધીજી વપરાયેલા પરબીડિયાનો પણ કોરી બાજુનો ઉપયોગ કર્યા વિના ફેંકતા ન હતા. એ જ ગાંધીજી સમય પાલનના કેટલા આગ્રહી હતા. ગાંધીજીની ઘડિયાળમાંથી મળેલી કેટલીક ગાંધીવાણી એક પણ મિનિટ વર્થ જાય તો એ પાછી નથી આવતી, તે જાણવા છતાંય આપણે કેટલો સમય બગાડીએ છીએ. જે વ્યક્તિ સમય બચાવવા માંગે છે તે વ્યર્થ વાર્તા કરી સમય નથી બગાડતો. સારું કામ આ ક્ષણથી શરૂ કરો, ખરાબ કામ હંમેશા ટાળો. જે તે કામની કિંમત એને એ સમયે કરવાથી વધે છે, સમય વીતી ગયા પછી માત્ર મજૂરી બની રહે છે. અમે કદાચ પૈસા સગવડો અને દુનિયાથી મોંઘા મોંઘી ઘડિયાળો ખરીદી શકો, ક્યારેય સમય નહીં ખરીદી શકો. મિત્રો, આટલી વાત પછી ફરીથી આપ સૌને આજના કાર્યક્રમમાં હું આવકારું છું અને મારી જાતને આયોજનમાં જોડાવા બદલ હું ધન્યતા અનુભવું છું. હું માઇક નરેશભાઈને સુપ્રત કરું છું. ધન્યવાદ. ધન્યવાદ નરેશભાઈ. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. હા, નરેશ કાપડિયા કાળો. અને આવો આપણે ફોકસ સીધું જ કરીશું. નરેશભાઈ શાહ પણ આવી ગયા છો, આપનું પણ હાર્દિક અભિવાદન છે. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ નરેશભાઈ. ડોક્ટર સત્યકાંત જોશી, આપણે એમને જ વિનંતી કરીશું. સત્યકામ સર, આપ વિષયની પ્રસ્તુતિની શરૂઆત કરો. નહીં, સત્યકામ મારે જવું છે કદાચ. બાકીના મિત્રોને આખરી ફરી એક વખત સૂચન અને વિનંતી. માન્ય ડોક્ટર અશોકભાઈ દેસાઈ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર સાહેબ પણ આવી ચૂક્યા છે, એમનું પણ હાર્દિક અભિવાદન કરીએ, એમનું સ્વાગત કરીએ અને સતીકાંતજીને વિનંતી કરીએ કે આપ આપને સ્પીચ શરૂ કરી શકો. સર, તમારો મારો વિડિયો નથી આવતો. હા, આઈ એમ વેઇટિંગ ફોર ધેટ ઓન્લી. ભદ્રેશભાઈ, હું આપનું માઇક્રોફોન અત્યારે બંધ કરું છું. ઓકે.
Satyakamji, are you comfortable, sir? Yeah, yeah, but I can't see my face. So should I start without face? Sir, you can please start now. Namaste. Senior Citizen Forum અને ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટના હોદ્દેદારોએ મને જે તક આપી તે બદલ હું ખૂબ ખૂબ સૌનો આભારી છું. ખાસ કરીને આદરણીય દિલીપભાઈ અને નરેશભાઈ, એ બંનેએ ખૂબ જ જહેમતથી અને આ એક સરસ કાર્યક્રમનું સંકલન કર્યું અને એ લોકોએ પણ મને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું, એટલે એ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ જ્યારે મને દિલીપભાઈએ પ્રસ્તાવ મૂક્યો કે આ તમારે આવું કંઈક કરવાનું છે, ત્યારે થોડો મારા માટે હું થોડો ખચકાયો હતો. ખચકાયો એટલા માટે હતો કે આદરણીય ગુણવંતભાઈ શાહ જેવા મેધાવી, અભ્યાસુ અને પ્રતિભાવંત પીઠ સારસ્વતના પુસ્તકનું મારા જેવા સામાન્ય વ્યક્તિએ બોલવું પડે એટલે નાને મોડે મોટી વાત જેવું થાય એવું મને થોડું લાગેલું. પણ પછી એમ લાગ્યું કે એમના આટલા બધા સરસ પુસ્તકો છે તો એક ગાંધીના વિચારમાંથી, એક યાત્રામાંથી, ગાંધીના વિચારમાંથી આપણને પસાર થવાનું મળે તો આવી આ તક આપણે જવા દેવી ન જોઈએ, એટલે મેં આ સ્વીકાર્યું. પેટ છૂટી વાત કરું તો 1982 ગુણવંતભાઈનું ગાંધીની નવી પેઢીની નજરે મેં વાંચેલું અને એ પુસ્તક એકી બેઠકે વાંચી ગયેલો. અને પ્રામાણિકપણે કહેવું તો એ પુસ્તકની લાંબા અસર સુધી મને એની અસર રહેલી. એટલે હું 1982 એ પુસ્તકની ભાષા, એમની આખી પુસ્તકનું તત્વ એ બહુ આકર્ષતું હતું અને એને માટે મને એક ખૂબ જ ગમેલું એ પુસ્તક હતું, ત્યારથી એમનો ચાહક. થોડીક મારી અંગત વાત કરું તો મારો ઉછેર અને જન્મ તેમજ અભ્યાસ અધિક વિચારને શ્રદ્ધા નાખનારા ઘરમાં થયો, એવા ઘરમાં થયો કે જે મારા પિતાશ્રી, મારા પિતાશ્રીનું નામ પ્રબોધભાઈ જોશી, જે વ્યારા સ્થિત હતા, એમના શ્રદ્ધા નાખનારા ઘરમાં મારો ઉછેર થયો. અને અભ્યાસ પણ એવી શાળામાં થયો કે જે શાળાના આચાર્ય ગાંધીજીના પુત્ર હીરાલાલની પૌત્રી નીલમબેન પરીખ હતા, એટલે નીલમબેન પરીખના હાથ નીચે મારે 5 વર્ષ ભણવાનું આવ્યું, તેનો પણ એક મને ઘણો મોટો ફાયદો થયો. વ્યારા વતન હોવાને કારણે વ્યારા વાલોડ વેડશીમાં ગાંધીના વિચારને કર્મઠતાની એરણ પર ગડાતી ટીપાટી જોઈ છે અને એના તણખાથી હું રોમહર્ષ થયો છું એ કેવું ઘટે. પિતાજીએ જીવનના 6 દાયકા ગાંધી વિચારમાં શ્રદ્ધા રાખીને દક્ષિણ ગુજરાતના ઊંડાણના આદિવાસીઓની સામાજિક, આર્થિક અને રાજકીય સભાનતાની ઉન્નતિ માટે પ્રામાણિકપણે એક ગાંધી વિચારના અદના સેવક તરીકે કાર્ય કર્યું, તેનો ગર્વ પણ છે. તેમજ કાર્યના વ્યાપને કારણે ગાંધીજનોને જોવાનો, સમજવાનો અને માણવાનો અમૂલ્ય મોકો મને મળ્યો છે, તેટલી પેટ છૂટી વાત કરવાનું રોકી શકતો નથી. વ્યક્તિગત રીતે સમાજ વિજ્ઞાનનો હું સંશોધનનો વિદ્યાર્થી છું, એટલે ગાંધી વિચાર, ગાંધીજન અને ગાંધી વિચાર આધારિત સંસ્થાઓનો સમાજ વિજ્ઞાન સંશોધનના ચશ્માથી ક્રિટિકલી જોવાનો મેં પ્રયત્ન મારા સંશોધનના અભ્યાસમાં કર્યો છે. એટલે જે વારે વારે એક વાત આવે છે કે ગાંધીને આપણે સીધા નહીં સ્વીકારી લેવાના, ગાંધી ખાસ કરીને ગુણવંતભાઈ એમના પુસ્તકમાં વારે વારે કહે છે કે મહેરબાની કરીને અનુયાયીઓને ધ્યાનમાં રાખીને ગાંધી તરફ આકર્ષવાનું નહીં પણ મૂળ ગાંધી તરફ જવાનું. એટલે મેં ક્રિટિકલી એ વસ્તુને જોઈ છે. સાથે સાથે હાલમાં હું પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ગાંધી વિચાર આધારિત સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલો છું, તેથી સંસ્થાઓના કાર્યકર્તાઓ, વિચારો, એની જીવનશૈલી, ગમા અણગમા થી ખાસો એવો સુપરિચિત છું, જે ભાથું હવે પછીના પૃથ્થકરણમાં ઉપયોગી નીવડશે એવું માનવું ખોટું નથી. આટલી આડવાત થયા પછી ચર્ચાના હર્થ પર આવીએ. આદરણીય ગુણવંતભાઈએ સીમાચિહ્નરૂપ ગાંધીજી અને તેના વિચારો પરના 4 પુસ્તકો માનવ એક પુસ્તક ગાંધીની ઘડિયાળ પર મારે બોલવા માટે આવ્યું છે. મારો છેલ્લો ક્રમ છે. ગાંધીજી અને ગાંધી વિચારાધારી બધા જ પુસ્તકો હોવાને કારણે છેલ્લા વક્તાને
માટે ફાયદો અને ગેરફાયદો બંને છે. ફાયદો એટલા માટે કે અગાઉ વખતે જે ચર્ચા કરી હોય તેનાથી ફૂટતી અને જોડતી કડીઓ લઈને પુસ્તક વિશે વાત કરવાનું સરળ થઈ પડે. અને ગેરફાયદો એટલા માટે કે મેં જે ચર્ચાના મુદ્દા વિચાર્યા હોય તે અન્ય વક્તાએ કહી દીધા હોય એટલે મારે 3 દિવસના અંતે ફરી પાછું નવેથી વિચારવાનું આવે એ ગેરફાયદો. પણ એ નવેસરથી વિચારવામાં નવો નવેશ મને પ્રાપ્ત થયો છે એટલે ફરી વાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગાંધીની ઘડિયાળ 236 પાનાનું દળદાર પુસ્તક છે. એ પુસ્તક 2004માં પ્રથમવાર પ્રકાશિત થયું અને 2006માં પુનઃ પ્રકાશિત થયું. બંને વારની પ્રકાશિત થઈને કુલ પ્રત 3000 જેટલી થવા જાય છે. એના પરથી એ પુસ્તક અને પુસ્તકના લેખક કેટલા લોકપ્રિય છે તેનો અંદાજ આવી શકે. પુસ્તકને આદરણીય દાર્શનિક વિમળાબેન ઠાકરે ઠાકરને અર્પણ કરવામાં આવ્યું છે અને જાણીતા સાહિત્યકાર શ્રી જયંત પંડ્યાએ એની પ્રસ્તાવના લખી છે. ગુણવંતભાઈ સાહેબ પુસ્તકના પ્રારંભે જે વાત કરી છે તે જ વાતને હું ભાગ સમર્થન કરીને તેની સાથે સંપૂર્ણ સહમત થાઉં છું જે મારા માટે જ એટલું લાગુ પડે છે. એટલે આ વાત હું બહુ ભાર દઈને કહેવા માંગુ છું કે જેમ ગુણવંતભાઈ માને છે તેમ હું પણ કંઠી મુક્ત માનવમાં માનું છું. કોઈની કંઠી બાંધ્યા વગર કે કેવા પ્રકારનું માનવ સમાજ રચી શકાય, એક સારો સામાજિક માનવ સમાજ રચી શકાય એમાં માનું છું. તેથી ગાંધીવાદી નથી, વળી ગાંધીજન હોવાની મારી પાત્રતા પણ નથી. હું તો ગાંધીનો ફેન છું, પ્રશંસક છું, ચાહક છું અને ગાંધીની વાત પર આફરીન છું. જે ગુણવંતભાઈ સાહેબ આ વાત કરી છે તે પણ હું મારું અનુમોદન આપું છું કે હું એક ગાંધીવાદી નથી કે ગાંધીના એવા કોઈ લક્ષણો મારામાં નથી કે એના આચરણ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ બહુ પ્રમાણિકપણે કહેવું તો એ આચરણ મારા માટે શક્ય નથી. એટલે હું પણ ગાંધીની જે વાત છે એના વિચાર છે એનો હું બહુ જબરજસ્ત ફેન રહ્યો છું અને એટલે જ તમારી સમક્ષ બોલવા માટે આ આમંત્રણને સ્વીકાર્યું છે. અગાઉ જણાવ્યું તેમ 236 પાનાના આ પુસ્તકમાં કુલ 37 લેખોનો સંચય કરવામાં આવ્યો છે અને આ લેખોને 3 ખંડોમાં વિભાજિત કરાયા છે. પ્રથમ ખંડ ગાંધીજન, પ્રથમ ખંડનું નામ ગાંધીજન અપાયું છે. બીજો ખંડ નવોન્મેષ એવું અપાયું છે અને ત્રીજો ખંડમાં તીર્થયાત્રા એવું નામ આપવામાં આવ્યું છે. આ પુસ્તકમાંના સંગ્રહિત લેખો મહાત્મા ગાંધીની સળંગ જીવન કથા નિરૂપવા માટે નથી બનાવ્યું. ગાંધી સંદર્ભે ગુણવંતભાઈએ પ્રસંગોપાત કરેલું ચિંતન વ્યક્તવ્યમાંથી અને છૂટાછવાયા લોકોમાંથી ગ્રંથનું રૂપ તેને આપવામાં આવ્યું છે. પુસ્તકની સ્થૂળ ચર્ચા કર્યા બાદ પુસ્તકનો આસ્વાદ કરતા પૂર્વે કેટલીક સ્પષ્ટતા કરવી મને ખૂબ જરૂરી લાગે છે. ગુણવંતભાઈએ વિદ્વત્તાપૂર્ણ લખેલ ગાંધીની ઘડિયાળ પુસ્તક ગાંધીની વિચારયાત્રા, કર્મઠતા અને તેમના સત્યના પ્રયોગના વર્ણન એક નિમિત્ત છે. આ પુસ્તક મારા માટે એક નિમિત્ત છે. પુસ્તકના માધ્યમ થકી મારા જેવા સમાજ વિજ્ઞાનના વિદ્યાર્થી ગાંધીજીનું જીવન, તેના પ્રયોગો અને તેમના વિચારો અને સાંપ્રત સમયમાં કઈ રીતે તેનો વધુ ગહન અભ્યાસ કરીને આપણા સૌનું જીવન સાર્થક કરીએ એ છે. એટલે આ પુસ્તકને માધ્યમ બનાવીને કઈ રીતે ગાંધી વિચાર અને સાંપ્રત સમયમાં ગાંધી કઈ રીતે આપણને કામ લાગી શકે અને એને આપણે અનુસરીએ એ એક નિમિત્ત માધ્યમ થકી મારે થોડી વાત કરવી છે. એટલે પુસ્તકમાં આલેખાયેલી વાતોને લઈને ચર્ચા કરવી વધુ યોગ્ય લાગે છે. ગુણવંતભાઈ આ પુસ્તક તેમજ અન્ય ગાંધી અંગેના પુસ્તકોમાં પ્રામાણિક અસંમતિની મોટે ભાગે પ્રામાણિક અસંમતિની વાત કરી છે. વારે વારે એમણે કીધું છે ને બહુ પોએટિક વાત છે કે મને અપ્રામાણિક પ્રામાણિક અસંમતિ વધારે ગમે છે જેના કરતા પ્રામાણિક સંમતિ. એટલે કોઈ માણસ એનથી નિસંમત થતો હોય પણ પ્રામાણિકપણે નિસંમત થતો હોય એ વાત આ પુસ્તકમાં ગુણવંતભાઈ વાતે વાતે કરે છે. અને તેઓની પ્રામાણિક અસંમતિ, તેઓ પ્રામાણિક અસંમતિના ચાહક છે અને પોષક પણ છે જે ખૂબ આવકાર્ય બાબત છે. પુસ્તકના કેટલાક વિચાર અંગે મારે મારા અંગત અનુભવો અને વિચારોને ધ્યાનમાં રાખીને ગુણવંતભાઈ જોડે મારી પણ એક પ્રામાણિક અસંમતિ સાથે કેટલીક વાતો કરવી છે જે મને ચોક્કસ ગુણવંતભાઈને ગમશે એવું મને લાગે છે. ગાંધીજી હંમેશા સંવાદ કરતા અને સંવાદને પ્રાધાન્ય આપતા. એટલે 1904માં લખાયેલું હિન્દ સ્વરાજ
સવાલ જવાબ ના રૂપમાં છે. આથી તંદુરસ્ત સંવાદ રચાય એ સર્વાંશે આવકાર્ય છે એવી મારી સમજ છે. જ્યાં સુધી હું જાણું અને સમજુ છું ત્યાં સુધી ગુણવંતભાઈને કોઈની ચાપલુસી કે મસ્કા લગાવે એ પસંદ નથી અને એની એમને ખૂબ ચીડ છે. ગુણગાન અને પ્રશસ્તિથી તેઓ દૂર ભાગે છે એટલે પુસ્તક માટે ગુણગાન ગાવાથી હું પણ અલિપ્ત રહીશ એવું મને પણ મારું માનવું છે. પુસ્તકના અસ્વાદમાંની એક ખાસ વાત નોંધવા લેવી એ છે કે જે વાત પ્રથમ દિવસે દિલીપભાઈએ કરી હતી અને એ વાત એ કે પુસ્તકમાં અવારનવાર ઘણી બધી વાતોનું પુનરાવર્તન થાય છે અને એમના ચારે ચાર પુસ્તકોમાં આ વાત છે. પણ એ મને લાગે છે પુનરાવર્તન જે થતું હોય એ જરૂરી છે કારણ કે એને ગાંધીજીના આદર્શો વિચારો જીવનને આવા પુનરાવર્તન થકી વધારે દ્રઢપણે આપણામાં પ્રવેશે એટલે એમાં કંઈ બહુ વાંધો નથી. પણ એ વારે વારે અમારા સંશોધન જેવા વિદ્યાર્થીને તરત જ આ વસ્તુને ધ્યાનમાં આવતી હોય છે એટલે પુનરાવર્તન પુસ્તકમાં થયું છે. પુસ્તકની શરૂઆતમાં ગાંધીજીએ ધર્મબંધન નામની જે પુસ્તક લખ્યું હતું એનું એક કોટેશન એક આપ્યું છે અને એ મને લાગે છે બહુ માર્મિક અર્થપૂર્ણ અને બહુ સચોટ છે. અને કોટેશન જે ગાંધીજીએ જે કોટેશન આપ્યું છે એ કોટેશન ખૂબ જ સચોટ છે અને કોટેશન કંઈક આવું છે. હું મહાત્મા ગણાવ તેથી મારું વચન સાચું જ એમ માની કોઈ ન વર્તે. મહાત્મા કોણ તે આપણે જાણતા નથી. સારો માર્ગ એ છે કે મહાત્માના વચનને પણ બુદ્ધિની કસોટીએ ચડાવવું ને તેમાં કસ ન ઉતરે તો એ વચનનો ત્યાગ કરવો. એટલે ગાંધીજી વારે વારે એવું કહેતા હતા કે મારી જે વાત છે એ વાતને ખાસ કરીને તમારે ચર્ચાની એરણ પર ચડાવીને એને મૂકવી જોઈએ એવી એમની એક વાત હતી. એટલે આ વાતની સાથે બીજી જે એક મહત્વની વાત ગુણવંતભાઈએ જે કરી છે તે કે ત્રણ બાબતો ગુણવંતભાઈએ ખાસ કરીને ચતુષ્ટ મૂલ્યો તરીકે ઓળખાવે છે અને એ જે સત્યની જે વાત છે એ વાતને કિશોરલાલ મસરુવાલા તેમના પુસ્તક ગાંધી વિચાર દોહનમાં ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. કિશોરલાલ મસરુવાલા એ ગાંધીની ઘણી બધી બાબતોને ખૂબ જ સરસ રીતે આપણી સમક્ષ મૂકી છે અને ગાંધીજીને પ્રમાણિત થઈને એ વાતો આવી છે. કિશોરલાલ મસરુવાલાએ જે સત્યની વાત કરેલી એમાં ગુણવંતભાઈએ ચાર વસ્તુ કહી છે કે આપણો હકીકત સત્ય હોવી જોઈએ, હકીકત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એટલે ગુણવંતભાઈએ જે ચાર વાત કરી તે કે હકીકતમાં સત્ય હોવું જોઈએ, પરિસ્થિતિ જે આપણે વર્ણવીએ એમાં સત્ય હોવું જોઈએ, તમારા પરિપ્રેક્ષમાં અને તમારી એ સત્ય જે છે એ સત્યને જે એની પરિપ્રેક્ષમાં સત્ય જે છે એ બહુ મહત્વનું એમણે વાત કરેલી. અને એ જ વાતને કિશોરલાલ મસરુવાલા બીજી રીતે કહે છે. આ નરેશભાઈ કોઈક નો અવાજ વારે વારે આવે છે. નરેશભાઈ સાંભળો મને. બિલકુલ સાંભળું છું સર. ફરીથી વિનંતી કરું છું બધા મિત્રોને આપનો ફોન અવાજ બંધ રાખો. ડોક્ટર મહેશ પટેલ સાહેબ આપને વિનંતી ખાસ કરીને આપનો અવાજ બંધ રાખજો. તો કિશોરલાલ મસરુવાલાએ જે સત્યની જે વાત કરી કે સત્ય કેવી રીતે સત્યનું કેવી રીતે તમે સત્યને
કારણ કે બહુ સત્ય એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે અને એને જુદા જુદા રીતે જુદી જુદી રીતે લોકો મારે જે સત્ય લાગે તે સામના વાળાને સત્ય ન પણ લાગી શકે. તો એ કેવી રીતે તમે વિવેક બુદ્ધિ થી સત્યને તમે સમજી શકો? તો કિશોરલાલ બસુરવાલા એના પુસ્તક ગાંધી વિચારદોહનમાં આ વાતને બહુ સુંદર રીતે રજૂ કરી છે. થોડું દાર્શનિક છે, ફિલોસોફિકલ છે, પણ મને લાગે છે આ બધી હવે પ્રબુદ્ધ નાગરિકો આગળ આ વાત કરવી એટલી બધી ડિફિકલ્ટ નથી. કિશોરલાલ બસુરવાળા નોંધે છે, જે વિચાર આપણી રાગદ્વેષ વિનાની નિષ્પક્ષપાત તથા શ્રદ્ધા અને ભક્તિયુક્ત બુદ્ધિને સદાને માટે કે જે સંજોગો જોઈ શકાય તે સંજોગોમાં શક્ય તેટલા લાંબા સમયને માટે યોગ્ય અને નાઈ લાગે તે આપણે માટે સત્ય વિચાર છે. એટલે આ એક બહુ જે સાપેક્ષ સત્ય અને નિરપેક્ષ સત્યની વાત છે એની અંદર આ એક જે કિશોરલાલ મસુરવાળી વાત કરી ફિલોસોફિકલ વાત છે પણ બહુ મહત્વની વાત છે. ગુણવંત શાહે આજના કેટલાક ગાંધીવાદીઓ કેવા દંભી પ્રપંચી અને કપટી હોય છે તેની વાતો ઉદાહરણ સહિત અસંખ્ય વાર પુસ્તકમાં અને બીજે વાતે પણ રજૂ કરી છે અને એ સાર્વજનિક બાબત છે અને એની સાથે એ આપણે બધા જ જાણીએ છીએ અને વખતો વખત આપણે જાણીએ છીએ કે આવી રીતે બધું થતું હોય છે. પણ એની સાથે સાથે એ લોકો એવું પણ લખે છે કે ગાંધીજનો સામ્યવાદીઓની તુલનામાં વધારે લચીલા અને ખુલ્લા મનના છે. આ ગુણવંતભાઈએ લખ્યું છે. આ ખંડમાં તેઓ ગાંધીવાદી અને ગાંધીજનો અંગે વિસ્તૃત ચર્ચા કરે છે. આ ચર્ચામાં પુસ્તકનો સૌથી અહમ કેન્દ્રવર્તી વિચાર જે છે એ છે ખાનગી પ્રમાણિકતા. અને આ બહુ મહત્વની મૌલિક વિચાર ગુણવંતભાઈ ખાનગી પ્રમાણિકતાનો આપે છે અને તેઓ ખાનગી પ્રમાણિકતાને જે મેં આગળ કીધું તેમ ચાર મૂલ્યોથી નવાજે છે. સત્ય, અહિંસા, સાધન શુદ્ધિ અને અભય. ગાંધીનું ઘડિયાળ જે આખું પુસ્તકનું જે ટાઇટલ છે એ ઘડિયાળનું પણ એ બે જે ઘડિયાળના બે કાંટા છે એ બે કાંટા સત્ય અને અહિંસાના કાંટા છે એવા પ્રતીક રૂપે એ ગાંધીની ઘડિયાળનું એમને એક મેટાફોર એટલે કે પ્રતીક લઈને આ વાત આખી કરી છે. હવે ખાનગી પ્રમાણિકતા માટે ગુણવંતભાઈ જે ચાર વાત કરે છે એ બહુ જ અગત્યની છે. કે ખાનગી પ્રમાણિકતા કેવી હોવી જોઈએ? મનુષ્ય પોતાની જાત સાથેની મૈત્રીનો આદર કરે તો જ ખાનગી પ્રમાણિકતા જાળવી શકે. પોતાની જાત સાથેની મૈત્રીનો આદર જો કરીએ તો જ ખાનગી પ્રમાણિકતા જાળવી શકાય. બીજું, ખાનગી પ્રમાણિકતાની સામે છેડે દંભ હોય છે. ગાંધીજનો ખાનગી પ્રમાણિકતા ગાંધીજનો માટે ખાનગી પ્રમાણિકતા એ જ એમની મૂડી છે. આમ પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર એ ખાનગી પ્રમાણિકતા કે ભાઈ મારે મારી જાતરવી નહીં જોઈએ, હું કેટલો પ્રમાણિક મારી જાતને છું એ આખો પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર જે મૂકવામાં આવ્યો છે એની આગળ એની અંતર્ગત જ આખું પુસ્તક એમણે રચ્યું છે. અને ગાંધી એમાં એમણે બહુ મહત્વની વાત કરી કે ગાંધીજન માટે ખાનગી પ્રમાણિકતા હોવું એટલે જૂઠું ન બોલે, કપટ રહિત હોય, અપરિગ્રહી હોય અને નિર્ભય હોય. અપરિગ્રહી એટલે જેની પાસે બહુ સંગ્રહ કરવાની વૃત્તિ નહીં હોય એવો. આ વાત સાથે ભાગ્યે જ કોઈ અસંમત થાય તેમ છે, કેમ કે મારા મતે ગાંધીજી વિચારના શાશ્વત મૂલ્યો છે અને ગાંધી વિચારની એ ધરોહર છે. એટલે આ સાથે કોઈને કોઈ જાતનું અસંમતિ થવાનું વાત નથી. પાન નંબર 16 પર ગાંધીજનોનો પ્રભાવ ક્યાંક વર્તાતો નથી એ બહુ સરસ વાત એમણે કરી છે કે ભાઈ ગાંધીજન અને ગાંધીવાદ એ બેને જુદા કરે છે. અને ગાંધીવાદી એટલે જે લોકો કોઈ પણ જાતના વિચાર્યા વગર જે ગાંધીએ કીધું તે સાચું માને તેને ગાંધીવાદી કહે છે. અને ગાંધીજન એટલે જે મેં આગળ કીધું એ કપટ રહિત હોય, જૂઠું ન બોલે, અપરિગ્રહ હોય, અભય હોય એવો વ્યક્તિને એ ગાંધીજન કરે છે. એટલે ગાંધીવાદ અને ગાંધીવાદી અને ગાંધીજન એ બેમાં એમણે બહુ સરસ રીતે એક એમના બે ભેદ આપ્યા છે. પાન નંબર 16 પર આ પુસ્તકમાં એમણે જે લખ્યું છે એ જ વસ્તુને લઈને મારે થોડી આગળ વાત કરવી છે. ગાંધીજનોનો પ્રભાવ ક્યાંક વર્તાતો નથી, લોકોમાં ઉત્સાહ જગાવી શકે તેવો પ્રભાવ ગેરહાજર. આપનું માઇક્રોફોન બંધ રાખવું પડશે, કૃપયા આપનો માઇક્રોફોન બંધ રાખો. આપણા મુખ્ય વક્તાને એના માટે મુશ્કેલી પડે છે, આપ પણ અનુભવી રહ્યા છો. જયંતિભાઈનું માઇક ચાલુ છે, મેં બંધ કર્યું જયંતિભાઈનું માઇક. જયંતિભાઈ કૃપયા આપ માઇક બંધ રાખજો. કેતનભાઈ આઈફોન વાળા તમે પણ માઇક બંધ રાખજો પ્લીઝ. થેન્ક યુ. પ્લીઝ કન્ટિન્યુ.
પાન નંબર 16 પર જે એમણે વાત કરી કે ગાંધીજીનો પ્રભાવ ક્યાંક વર્તાતો નથી, લોકોમાં ઉત્સાહ જગાવી શકે એવો પ્રભાવ લગભગ ગેરહાજર ગણાય છે, લોકમાનસ બદલાયું છે, નવી પેઢી નવા ઉન્મેષો માગે છે, ગાંધીજનો પાસે નથી કોઈ વ્યૂહરચના અને નથી કોઈ નવો ઉન્મેષ, એમની સ્ટાઇલ નવી પેઢીના યુવાનને વિચિત્ર લાગે છે, તેઓ ક્યારેક તો એવી રીતે વર્તે છે કે યુવાનોમાં એમના તરફ અપાકર્ષણ કે એના તરફ ચીડની લાગણી થાય છે. આ વાત સામાન્ય સામાન્ય જનમાં વર્ષોથી આપણે સાંભળતા આવીએ છીએ કે ગાંધીવાદી પ્રત્યે ઘણો બધો લોકોને એક પૂર્વગ્રહ છે અને પૂર્વગ્રહ જુદી જુદી રીતે લોકલ ભાષામાં પણ વ્યક્ત થતો હોય છે, અને એટલે કે ભાઈ એ લોકો બહુ વેદિયા છે, બોચિયા છે, મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી, સૂતના ગાંગણે ગાંધી ન થવાય, આવી બધી પ્રચલિત માન્યતાઓ ગાંધી વિચારમાં માનનારા માટે છે, અને જે આપણે જાણીએ છીએ કે ભાઈ આ બધું થતું હોય છે. હવે જે ગાંધી વિચારમાં માનનારા, અને એટલે હું વારે વારે હું કોઈ પણ ગાંધીવાદીઓ એવું નથી મેં લખ્યું, અને હું એવું માનું છું કે મારા બધા લખાણોમાં હું ગાંધી વિચારમાં માનનારા એવું જ લખું છું, અને એ બહુ મહત્વની વાત છે કે ગાંધી વિચારમાં માનનારા અને તે મુજબનું જીવન જીવી ગયેલા હાલમાં જીવતા હોય એવા વ્યક્તિઓનું આકલન કરીએ તો આમાં થોડો દ્રષ્ટિભેદ મને લાગે છે. ગુણવંતભાઈ જે વાત કરી અને મેં જે કઈ જોયું છે એમાં મને કઈ એમાં થોડો દ્રષ્ટિભેદ, એટલે એમનું કઈ વિચારવું, એમનું જોવું અને મારા જોવામાં એમનું ઘણું બધું ખેડાણ છે, અભ્યાસ છે, એ પોતે એવી જગ્યાએ એવા પરિવારમાં મારા જેમ એક જન્મ્યા છે પ્રેમી, અને હું ગુણવંતભાઈ કરતા વધારે પ્રેમીબેનને જાણું છું, કારણ કે મારા ફાધર સુરત જિલ્લા પુસ્તકાલય મંડળના પ્રમુખ હતા અને પ્રેમીબેન સુરત જિલ્લા પુસ્તકાલય મંત્રી હતા, એટલે મારે ઘેર અવારનવાર પ્રેમીબેન આવતા, એટલે મને વધારે પ્રેમીબેનનો પ્રેમીબાનો વધારે મને પરિચય છે. ગુણવંતભાઈને તો આપણે સાંભળીએ વાંચીએ છીએ અને એટલા માટે મને એમનું જબરજસ્ત આકર્ષણ પણ છે, એટલે એમની જે જોવાની રીત અને મારી જોવાની રીતમાં ભેદ હોઈ શકે પણ એ પ્રામાણિક અસંમતિ સાથે મારે થોડીક વાત કરવી છે કે દરેક સંપ્રદાય, ધર્મ અને ચોક્કસ પ્રકારની વૈચારિક ક્રાંતિ માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થયેલા વ્યક્તિઓ વગેરેમાં ઓછે વંદે અંશે આવા પ્રકારના ચિહ્નો કે કપટવાળા કે જૂઠું બોલનારા પરિગ્રહી ને આવા બધા વ્યક્તિ તમને જોવા મળે. કે કોઈ નિર્વિવાદ છે એના પર એવું કઈ ખાસ એના પર આપણી કોઈ અસંમતિ નથી, પરંતુ ગાંધી વિચારમાં માનનારા માટે આવા પ્રકારના સરળીકરણ કરવું એ જરા મને થોડું ખૂંચ્યું, અને આનો એ લોકોનો પ્રભાવ તદ્દન ઓસરી ગયો એવી જે વાત છે, અને તેનું નવી પેઢીનું અપાકર્ષણ થાય એ વગેરે બાબત એમણે અમુક ચોક્કસ કિસ્સાઓને આધારે કરી છે, અને એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ મારી જે વાત છે તે એ છે કે નવી પેઢીનું અપાકર્ષણ ગાંધીવાદીની જીવનશૈલી કરતાં પણ જે મહત્વનું જે વસ્તુ જે છે, જે સામાન્ય રીતે ક્યાંક ને ક્યાંક ગુણવંતભાઈ લખ્યું છે, અને ગુણવંતભાઈ તો બહુ ઊંચા ગજાના વિચારક છે એટલે એમને ખબર જ હશે, અને આ ચારે પુસ્તકો સામાન્ય રીતે નવી પેઢીને માટે લખાયા છે એટલે એમાં બહુ તાત્વિક ચર્ચા કદાચ એમણે નહીં કરી હોય જાણી જોઈને, પણ જ્યારે આપણે આ ચર્ચા કરવા બેઠા છે તો એની થોડીક જુદી પૃષ્ઠભૂમિમાં પણ આ ચર્ચા કરવી જોઈએ એવું મને લાગ્યા કરે છે. એટલે ગાંધીવાદીઓનો જે પ્રભાવ ઓસરી ગયો છે એ વાત કરે છે, ત્યારે સમગ્ર આ પ્રભાવ ઓસરી જવાની ઘટનાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે માળખાગત જે સામાજિક આર્થિક માળખાગત પરિવર્તનો આવ્યા છે એના સંદર્ભમાં જોવાની જોઈએ એવું મને લાગે છે. આ એક બહુ મોટો વાત છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રકારની બધી ઘટનાઓ બને છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે જે પ્રકારનું માળખું બદલાય છે, એ માળખું ને ધ્યાનમાં રાખીને આ વાતને આપણે જોવી જોઈએ. મને એવું લાગે છે કે ગાંધી વિચારો માનનારાઓએ ત્રણ સ્તરે ગાંધીજીના આદર્શોને વ્યવહારમાં લાવવાનું કામ કર્યું. આ એક મારી મૌલિક રજૂઆત છે કે કઈ રીતે વાત કરી. તો એમણે એ વાત કરી કે ગાંધી વિચારમાં માનનારાઓએ પહેલું કામ કર્યું મૂલ્યનું ઘડતર કે જીવનશૈલીનું ઘડતર. હવે મૂલ્યનું જ ઘડતર અને જીવનશૈલીનું ઘડતર કેવી રીતે થાય, તો એમાં નૈતિકતાની વાત આવે, નીતિની વાત આવે અને એકાદશ વ્રતના તપની વાત આવે, જે આશ્રમ શાળા ઉત્તર બુનિયાદી લોક શિક્ષણ લોકશાળા એ લોકો મારફતે કરવાનો પ્રયત્ન કર્યો. બીજી વાત ગાંધીના વિચારની વાત સમાજ ઘડતર અને ગ્રામ સ્વરાજની છે, કે ભાઈ એકવાર માણસનું મૂલ્ય ઘડતર થઈ જાય, એ મૂલ્ય ઘડતર પછી બીજો સવાલ આવે સમાજ ઘડતરનો,
એટલે જે મૂલ્ય ઘડેલો માણસ હોય એ કેવા પ્રકારનું સમાજનું ઘડતર કરી શકે, તો એમાં એ લોકો એ ઘડતર કરવા માટે ગાંધીજીએ જુદા રત્નના કાર્યક્રમ આપ્યા, સુમનિતાની વાત કરી અને સુચારુ વહીવટ કેવી રીતે થાય સમગ્ર ગામનો અને રાષ્ટ્રનો એની વાત કરી, અને ત્રીજી વાત અહિંસક સમાજનું ઘડતર અને સર્વોદય સમાજનું રચના. એટલે એમાં વૈશ્વિક મુદ્દાઓ જેવા કે પર્યાવરણની વાત આવે, પર્યાવરણ અસમતુલાની વાત આવે, ભૌતિકવાદની વાત આવે, યુદ્ધ અને હિંસાની વાત આવે, અને પહેલો અંત્યોદયનો ઉદય થાય અને ત્યારબાદ સર્વનો ઉદય થાય એ વાત એની અંદર અભિપ્રેત હોય. એટલે આ એક વાત એમણે ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને ગાંધી વિચાર માનનારાઓએ પોતાનું કામ જુદી જુદી રીતે શરૂ કર્યું. હવે મારી જે વાત છે કે ભાઈ ગાંધીવાદીની જે એમણે વાત કરીને ગાંધીજન, હું છેલ્લા 40 વર્ષથી બહુ નજીકથી ગાંધીઓના સંપર્કમાં રહ્યો છું, અલગ અલગ મિટિંગોમાં ગયો છું, શિબિરોમાં ગયો છું, એ લોકોના પરિવાર મિલનમાં ગયો છું અને એ લોકો સાથે સતત સંપર્કમાં છું, મારે ઘરે એ લોકોની ઉઠક બેઠક થઈ છે. એટલે મને એવું લાગે છે કે ગાંધી મેળામાં તો રત્નાત્મક કાર્યકરોને કાકું સંમેલનનું સેશન હોય છે, બીજે દિવસે 11 અને 12 તારીખે ગાંધી મેળો હોય છે. ગાંધીજી 30મી જાન્યુઆરીએ મરી ગયા તો એના શ્રાદ્ધને માટે 11 અને 12 તારીખે ગાંધી મેળો હોય છે. હવે થોડા એમાં રૂકાવટ આવી ગઈ છે, પણ દક્ષિણ ગુજરાતમાં એક જમાનામાં ગાંધી મેળો બહુ મહત્વનો હતો કે જેમાં બધા આખા લોક શિક્ષણનું કામ આ થતું હતું. આ બધી ચર્ચા કે મિટિંગોમાં મેં કોઈ પણ દિવસ ગાંધી વિચારમાં માનનારાઓ અમે ગાંધીવાદી છીએ એવો શબ્દ વિચાર્યો નથી. એટલે મારી વાત એ છે કે ગાંધીવાદી શબ્દ એક લોકોએ બનાવેલો છે, અધરવાઇઝ ગાંધી વિચારમાં માનનારા પોતે ગાંધીવાદી છે એવું એ માનતા નથી, કારણ કે એમને બહુ ચોક્કસ ખબર છે કે એ લોકો સતેજ છે કે મૂળમાં ગાંધીજીએ આપેલા મૂલ્યો શાશ્વત છે અને બાહ્ય પરિવેશ વિશે લોકોનું જે કઈ ગાંધીવાદી વિશે કહે પણ એ શાશ્વત મૂલ્યનું અનુકરણ કરવાનું છે. એટલે ગાંધીજી વારે વારે કહે છે સત્ય અહિંસા અનાદિકાળથી ચાલે આવે છે, એમાં મારે નવું નથી કહેવાનું. એટલે આ જે વિચાર છે શાશ્વત મૂલ્યો છે એના અમલીક અનુકરણ કરવાની વાત છે. એટલે જે એ લોકો માનતા હોય, જે કોઈ પણ વ્યક્તિ આ દેશનું વ્યક્તિ આ મૂલ્યોમાં માનતા હોય તે ગાંધી વિચારનો માનનારો બનતો હોય છે. એટલે જ્યારે અમુક ચોક્કસ પ્રકારનું સામાજિક અને રાજકીય માળખું હોય અને મુક્ત બજાર હોય અને નફા આધારિત સમગ્ર પ્રવૃત્તિનું પ્રચલન હોય તેમાં આ વાત કેટલે અંશે શક્ય બને એ તપાસવું જોઈએ. એટલે મારો જે પ્રભાવ ઓસરી ગયાનો વાત છે, પ્રભાવ ગાંધીવાદની જીવનશૈલીને કારણે ઓસરી રહ્યો છે કે જે મુક્ત બજાર છે, સામાજિક આર્થિક અને રાજકીય માળખું છે અને એના આધારિત સમગ્ર નફાકીય પ્રવૃત્તિનું પ્રચલન છે એને કારણે આખું એ લોકો રિડન્ડન્ટ થયા. એટલે કે ભાઈ એ લોકોનું હવે બહુ બાજુ એ લોકોનું વજૂદ નથી એ થાય કે પછી આ એક આખું માળખાકીય પરિવર્તન થયું છે એને કારણે છે એ તપાસવાની બહુ જરૂર છે અને પ્રબુદ્ધ નાગરિકો આ વિશે વધારે ચર્ચા કરે એ મારે જરૂર છે. એ ગાંધી વિચારવાળા આ વિશે સતત મકતા રહે છે, એવું પણ નથી કે ગાંધીમાં જ્યારે જ્યારે મિટિંગો થાય છે ત્યારે આવી મિટિંગોમાં આ વાત નીકળતી હોય છે અને એ લોકોની આ મથામણ ચાલતી હોય છે. બારડોલીમાં આવેલા આપણી 30 કિલોમીટર દૂર બારડોલી કરીને જે ગામ છે ત્યાં સુરુચિ નામની એક યંત્ર વિદ્યાલય છે. એ યંત્ર વિદ્યાલય ગાંધીજીના અંતેવાસી નરહરિ પરીખના દીકરા મોહન પરીખે સ્થાપેલી 1962માં 1957 કે 1962 એ યંત્ર વિદ્યાલયમાં ઘણા બધા ગાંધીઓ એક માનવીય ટેકનોલોજીને લઈને કામ કરતા હતા અને એમાં એક પારસી ગાંધી વિચારવા માનનારો માણસ જેનું મને અદમ્ય આકર્ષણ, કારણ કે હું નાનપણથી એને જો, એનું નામ મીનુભાઈ કકલિયા. મીનુભાઈ કકલિયાએ ગાંધી વિચારમાં માનનારાની બહુ ખાસિયત હોય છે કે લોકો પોતાની ડાયરી લખે. આ મીનુભાઈએ 2000 પાનાની પોતાની ડાયરી લખી. એ ડાયરી ક્યાંય પ્રકાશિત નથી થઈ પણ મને એ ડાયરી વાંચવાનો મોકો મળ્યો અને એના આધારે મીનુભાઈ વિશે મને કંઈક લખવાની એક ઈજન મળેલું અને એ ડાયરી જ્યારે મેં વાંચી અને તેની અંદર જે મીનુભાઈએ જે વાત કરેલી એ વાત તમારી આગળ જરા મારે કરવી છે કે ડાયરીનું જે 2000 પાનાની ડાયરી અને મીનુભાઈ કકલિયા આજીવન બ્રહ્મચારી રહ્યા અને
નક્ષિક ગાંધીમાં વિચાર માનનારો માણસ જેનો કોઈ પણ દિવસ તડજોડ નથી કરી આ વિચાર સામે, એના 2000 પાનાની ડાયરીનો જે મર્મ હતો, વારે વારે એક વાત લખે છે, તે મેં 4 મુદ્દામાં નોંધી છે, એ આપને જરા કહું છું. એના કારણે તમને આપણને સમજ પડશે કે કેવી મથામણ એ લોકોમાં ચાલતી હોય છે. મીનુભાઈ લખે છે, ઉત્તર બુનિયાદીઓ માત્ર શાળા નથી પણ પ્રયોગશાળા છે, એમાં નિત્ય નવા પ્રયોગો થતા રહેવા જોઈએ. એના શિક્ષકો માત્ર ભણાવવા આવ્યા નથી પરંતુ સતત વિચાર કરી પોતાની સૂઝ ખીલવી, જે તે વખતે જે સત્ય લાગે તે વર્તે, અનુભવ મેળવે અને વિકાસ કરે. એમના વિકાસમાં આશ્રમનો વિકાસ છે. આ નંબર 1, એટલે પોતાની રીતે ખીલવવાનું કે ભાઈ કોઈ કંઠી બાંધેલી વાત નહીં કરવી, એ બહુ મહત્વની વાત એ કરે છે. નંબર 2, આ માટે વ્યક્તિ સ્વાતંત્ર સંપૂર્ણ હોવું જોઈએ. સંસ્થામાં મુખ્ય માણસને બધા પૂછી પૂછીને કામ કરે એને બદલે મુખ્ય માણસ રોજિંદી પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ એમને સૂચનો આપે, વળી તે સૂચનનો અમલ થવો જ જોઈએ એવો આગ્રહ રાખ્યા વિના આ સૂચનોને શિક્ષક અને વિદ્યાર્થી જેટલા સમજશે તેટલા અમલમાં મૂકશે, ન સમજાશે તો જરૂર પડે પૂછશે એવી ભૂમિકા કેળવવી જોઈએ. નંબર 3, દરેક વ્યક્તિ પોતાની વિવેક બુદ્ધિથી કામ કરતી હશે એટલે એમાં વિવિધતા ખૂબ રહેવાની અને તે રહેવી પણ જોઈએ. એમાં કોઈ બીજાને પોતાના ચોક્કસ મત મુજબ ચાલવાનો આગ્રહ ન કરે, કોઈ ચોકટામાં દરેકને ગોઠવવાની જરૂર ન રહેવી જોઈએ. આખરે ધ્યેય સમાન હોય તે જ મહત્વનું ગણવું જોઈએ, એમ કરવાથી વિવિધ માર્ગે ધારેલ ધ્યેયનું કામ થશે. નંબર 4, નવી તાલીમ નિત્ય નવીન વિકાસ સાધનારી તાલીમ છે. નવી તાલીમ નિત્ય નવીન વિકાસ સાધનારી તાલીમ છે, એમાં સ્થગિતપણું ચોકટાપણું હોઈ જ ન શકે. આ અંડરલાઈન એમણે કર્યું છે, એમાં સ્થગિતપણું ચોકટાપણું હોઈ જ ન શકે. જે આગલે વર્ષે કર્યું તે જ આ વર્ષે કરવું જોઈએ એવું પણ ન હોવું જોઈએ, એકે જે કર્યું તે બીજાએ પણ એવું જ કરવું જોઈએ તેવું ન હોવું જોઈએ, સમયે સમયે પરિસ્થિતિમાં ફેરફાર થતા રહેતા હોવા જોઈએ, આથી પરિસ્થિતિ મુજબનું અનુકૂલન સાધવું જરૂરી ગણવું જોઈએ. આ મીનુભાઈએ 2000 પાનાની એમની જે ડાયરી લખી એ ડાયરીનો નિચોડ આ 4 શબ્દોમાં આવ્યો છે. એટલે મને લાગે છે કે નિત્ય નવીન જે મથામણ જે છે એવું નથી, એ જૂની પેઢીના માણસ હતા. 1998 એ 75-80 વર્ષની ઉંમરે એમ દેહાવસાન થયું, તો એમ થાય કે ભાઈ એ તો જૂની પેઢીના માણસ છે. તો નવી પેઢી પણ કંઈક એમાંથી બાકાત નથી એવું મને લાગે છે. એ કેમ બાકાત નથી કે 2011 માર્ચમાં હોળીના દિવસે વેડછીમાં સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયમાં નારાયણભાઈ દેસાઈએ ગુજરાતના જે યંગ લોકો 45-55 વર્ષની ઉંમરના જે નવી પેઢીના યુવકો ગામડામાં જઈને ધૂણી દખાવીને બેઠા છે, કામ કરે છે, એવા 20-25 લોકોને બોલાવ્યા અને 2 દિવસ ગોષ્ઠી કરી. અને એ ગોષ્ઠીમાં નારાયણભાઈ દેસાઈ હાજર હતા, કાલોડના ભીખુભાઈ આદરણીય ભીખુભાઈ વ્યાસ હતા, સુદર્શનભાઈ હતા, જ્યોતિભાઈ દેસાઈ હતા અને બીજા અનેક લોકો હતા. આ 2 દિવસની ગોષ્ઠીનો એના ગોષ્ઠીનો અહેવાલ તૈયાર કરવાનું કામ મને સોંપવામાં આવ્યું હતું. એટલે બહુ ચીવટાઈથી એ ગોષ્ઠીનો જે અહેવાલ મેં તૈયાર કર્યો હતો, એ ગોષ્ઠીના અહેવાલની જે ચર્ચાને અંતે જે નીકળેલું, 2011ની હું વાત કરું છું, 2011માં જે નીકળેલું એ આ વાત હતી કે ગોષ્ઠીના અંતે જે ચર્ચા અંદર ચાલી અને એ લોકોએ જે બહુ જ નિખાલસપણે ચર્ચા થઈ અને એ લોકોએ કીધું કે જીવનશૈલીમાં આંતરવિરોધ છે, તેમાં આપણા કાર્યકરોની પણ જીવનશૈલીમાં આંતરવિરોધ છે તેમજ લોકોની વિરોધ છે. આ વસ્તુ સ્વીકારીને એના પણ ખાસી એવી ચર્ચા થઈ હતી. નંબર 2, ગરીબી મુક્તિની અનિવાર્યતા દાન વિકાસ અને ચેરિટેબલથી નહીં થઈ શકે એ વાત. એટલે કે ભાઈ ઘણી વાર છે ને કે ભાઈ ગાંધી વિચારમાં માનનારા પ્રોજેક્ટ ઓરિયન્ટેડ થઈ ગયા છે, દાનને બહુ મહત્વ આપીને દાનથી આખી પ્રવૃત્તિ એટલે કોઈક આધારિત પ્રવૃત્તિ થઈ ગઈ છે, તો એના પર પણ બહુ ખાસી એવી ચર્ચા થઈ. સંગઠન વિચાર અને સંઘર્ષ અને રચના પણ ઓટ આવી છે એના પર વિચાર કરવો જોઈએ. સ્વાવલંબન સહજીવન અને પ્રકૃતિ અંગે પણ વિચારોમાં મથામણ થવી જોઈએ, મંથન થવું જોઈએ, ચિંતન થવું જોઈએ. સમાજના વ્યાપક પ્રશ્નો પર કામ થવું જોઈએ. સહકારથી આજે જીવતો સમાજ મજબૂરીમાં તેવું કરે છે કે જાતે સહકારથી જીવે છે.
આપણે શીખીએ છીએ કે પછી શીખવાડીએ છીએ? નિશાળ કોના માટે છે, વિદ્યાર્થી માટે કે પછી સમાજ માટે? આ બધા સવાલો, આ બધા સવાલોને લઈને એક બહુ મોટી ચર્ચા થઈ હતી. અને એનો જે હાર્દ હતો, એ હાર્દ કંઈક આવો હતો, આપણા ધ્યાનમાં એ વાત રહેવી જોઈએ કે આપણી પ્રવૃત્તિઓ કાર્યક્રમો એ માણસના પ્રફુલ્લીકરણ માટે છે, માણસના પ્રફુલ્લીકરણ માટે છે. અને તેથી જ કામના દબાણ વચ્ચે એ વાત ભૂલાઈ ન જાય કે આપણા કામમાં જે પ્રક્રિયા સમાયેલી છે તે જ સૌથી મહત્વની છે. આ 2011માં 50 લોકોએ જે ચર્ચા થઈ એનો જેનો નિષ્કર્ષ આ હતો. કારણ કે આપણું કાર્ય એ વ્યક્તિગત અને સામૂહિક વિકાસની નિરંતર ચાલનારી યાત્રા છે, યાત્રા છે જેમાં વ્યક્તિ અને સમગ્રનો વિકાસ સમાયેલો છે. આ પ્રક્રિયાનો બાહ્ય જગત કરતાં આંતર જગત, ભાવ જગત સાથે વધુ સંબંધ છે. અને તેથી આપણે જે કામ કરવા ઇચ્છીએ છીએ, માણસ માણસ તરીકે સ્વમાનભેર જીવી શકીએ એવો સમતામૂલક સમાજ સ્થપાય, તેમાં બુદ્ધિ, તર્ક, હોશિયારી કે ચાલાકી કરતા પ્રેમ, સમજણ તેમજ પારસ્પરિક સંબંધોનો વિકાસ વધુ મહત્વનો છે તેવું અનુભવે સમજાવ્યું છે. આપણી બધી પ્રવૃત્તિઓ કાર્યક્રમો આવી યાત્રાના સાધન માત્ર છે, ન કે તેને ધ્યેય. હેતુ કે ધ્યેય એ વાત સતત આપણા ચિંતનમાં રહેશે તો આપણે આપણા મૂળ હેતુથી ચલિત નહીં થઈ શકીએ એવી બધાને શ્રદ્ધા છે. આ વાત 2011 ની અંદર થઈ હતી. મારો કહેવાનો મતલબ એ છે કે આજે એક વાત એક આ ચાલે છે કે ભાઈ ગાંધીઓનું, ગાંધીવાદીઓની પ્રભાવ ઓસરી ગયો, એની અપાકર્ષણ છે. પણ આ એક સતત મથામણ એ લોકોમાં પણ ચાલ્યા કરે છે જે સમગ્ર સમાજ આગળ રજૂ થવી જોઈએ. ગુણવંતભાઈએ પણ એવું, ગુણવંતભાઈએ કંઈ ક્રિટિસાઇઝ નથી કર્યું, પ્રમાણિક રીતે એમણે વાત કરી છે. અને હું પણ એ જ રીતે કહું છું કે આ પણ એક ઘટના પેરેલલ બનતી જાય છે, એને પણ આજના લોકોએ જોવું જોઈએ એવું મારું એક કહે છે. એટલે મારો કહેવાનો આશય એ છે, ગાંધી વિચાર માનનારાઓ પણ સતત આ બાબતે ચિંતનશીલ છે. બીજો બધો જે આપણે વાત કરવાનો છે તો સહિયારી રીતે વિચારવાનો છે, આપણે બધા ભેગા થઈને વિચારવાનો છે, જેનું ભાથું ગુણવંતભાઈએ પૂરું પાડ્યું છે કે આપણે જે બધી સગવડો પ્રાપ્ત કરીએ છીએ, દાખલા તરીકે હું અત્યારે મારું જે કંઈ જીવન જીવી રહ્યો છું, એ જીવનમાં થોડી ઘણી બાંધછોડ કરવા માટે હું તૈયાર છું કે કેમ. હું પંખા વગર નહીં ચાલી શકે, અમુક ગરમી હોય તો એસી વગર નહીં ચાલી શકે. એક જમાનામાં મારા ઘરેથી હું સ્કૂલે ચંપલ વગર જતો હતો, આજે 50 મીટર જો ચંપલ વગર જાઉં તો પગમાં છાલા પડી જાય છે. મારે આજે મારા વોર્ડરોબની અંદર 20-25 પેન્ટ કે 20-25 શર્ટ હોય. તો આ જે વાત જે છે એ એક સગવડની છે, બધા આપણે એવા સગવડની અંદર આવ્યા છે. એ સગવડ આપણે કેટલા અંશે છોડવા તૈયાર છે એ બહુ મહત્વનો સવાલ જે સતત આ ગાંધીની ચર્ચામાં છેલ્લા 4 દિવસ ઉભો થયો છે. એ આપણે બધાએ, એટલે ગાંધી વારે વારે કહેતા, અને નારણભાઈની ગાંધી કથા 2006 ની અંદર ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીના કાર્યકરો, એટલે ગાંધી વિચારમાં માનનારાઓ માટે થઈ હતી, જેમાં એમણે બહુ જે વિચારમાં માનનારા એવા 125 જણોને બોલાવ્યા. ગુજરાત વિદ્યાપીઠના સ્ટુડિયોમાં એ ગાંધી કથા કરેલી એમણે, અને એમની સીડી પણ થઈ હતી, અને બહુ વન ઓફ ધ બેસ્ટ કદાચ ફિલોસોફિકલી એ કથા ગણાય છે. એ કથામાં હું પણ 7-7 દિવસ હાજર રહ્યો હતો. એક જ વાત એ બધાને નારણભાઈ કહેતા હતા, જે ગુણવંતભાઈ પણ કહી છે, કે ગાંધીને આચરવું હોય, ગાંધી પર જો તમારે એના પર થોડી ઘણી પણ વિચાર કરવો હોય તો 4 વસ્તુ બહુ મહત્વની છે. ત્રણ વસ્તુ મહત્વની છે. એક તો આપણા આત્માનું નિરીક્ષણ સતત કરવા પડે. એ આત્માનું જો આપણે નિરીક્ષણ કરીએ તો પછી આત્માનું પરીક્ષણ કરવું પડે, અને એ આત્માના પરીક્ષણ પછી આપણા આત્માનું શોધન કરવું પડે, અને એ શોધાયેલો જે આત્મા હશે એ આપણે સત્ય તરફ ગતિ કરતો હશે એવી એમની એક વાત હતી. એટલે આ જે છે તે સતત આ જે છે, એટલે ગુણવંતભાઈ બહુ સરસ વાત કરી છે કે આ કમ્ફર્ટ ઝોન આપણે છે એ કમ્ફર્ટ ઝોનના કાંટા આપણે રિવર્સ કરી શકીએ કે કે, અને એ જો કાંટા ની રિવર્સ થાય તો પછી મને નથી લાગતું કે ગાંધી આજની પરિસ્થિતિની અંદર કઈ પ્રસ્તુતતા બને. એટલે આખી સવાલ કાંટા રિવર્સ કરવાની છે, આપણા કમ્ફર્ટ ઝોનમાંથી કેવી રીતે આપણે આમાંથી બહાર કરીએ. અને એમાં સૌથી મહત્વનો મુદ્દો જે મારે કેવો છે કે જે ગુજરાતમાં અને પૂરા વિશ્વમાં, હું દિલ્હીમાં પણ ઘણા બધા જોડા સાથે જોડાયો છે અને અમે સતત ફરતા રહીએ છીએ, એટલે જોઈએ છીએ અને સતત એનું ડોક્યુમેન્ટેશન ફરતું રહે છે, કે આજના ઘણા બધા યુવાનોએ પોતે સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી છે. ગાંધીની જે વાત છે કે ભાઈ તમે જૂઠું નહીં બોલો, પ્રમાણિક છો, એ બધું બરાબર છે.
સૌથી મહત્વનો હાર્દ જે છે તે શોષણ વિહીન સમાજ રચનાનો છે. અને શોષણ વિહીન સમાજ રચના જેને કરવી હોય તો તમારે સ્વૈચ્છિક ગરીબી સ્વીકારવી પડે. હવે સ્વૈચ્છિક ગરીબી એટલે તમારા બધા સાધન સંપન્નતા છોડીને તમે પોતે એક અમુક પ્રકારની લાઈફસ્ટાઈલ જીવનશૈલીમાં જીવવા માંડો એ સ્વૈચ્છિક ગરીબી છે. અને આવી સ્વૈચ્છિક ગરીબી સ્વીકારનારા ઘણા બધા યુવક યુવતીઓ છે અને એ લોકોએ ગાંધીના માર્ગે ચાલવાનો પ્રયત્ન કર્યો છે. એમાં ગરીબીનો વંચિતોની પીડાની વાત છે, વંચિતોના અધિકારની વાત છે, પર્યાવરણ સંતુલનની વાત છે, સામાજિક ન્યાયની વાત છે, દલિતો આદિવાસીનો ઉન્નતિની વાત છે, બહેનો બાળકો પીડિતોને એ લોકોને ઉન્નતિની વાત છે, ઉત્થાનની વાત છે. આ બધાના લોકોને લઈને સ્વૈચ્છિક ગરીબી સ્વીકારેલા લોકો આ એક કામ કર્યા કરે છે જેની પણ બહુ નોંધ લેવાવી જોઈએ. અને એવું એનું પ્રમાણ ઘટતું નથી, મને લાગે છે આ બધી ખૂણે ખૂણે લોકો પથરાયેલા છે. ગુજરાત વિદ્યાપીઠની અંદર છેલ્લા 5-7 વર્ષથી ગ્રામશિલ્પી નામનો કાર્યક્રમ શરૂ થયો છે. અને એ ગ્રામશિલ્પી નામના કાર્યક્રમ અંતર્ગત જે સ્નાતક કે અનુસ્નાતક વિદ્યાર્થી ગામમાં બેસીને કામ કરવો હોય એને વિદ્યાપીઠ અમુક પ્રકારનું થોડું આર્થિક મદદ કરે છે અને પછી ગામમાં ગયે. આપણને જાણીને નવાઈ લાગશે કે અત્યારે ગુજરાતની અંદર 15-20 એવા યુવાનો ગ્રામશિલ્પી બનીને ખૂણે ખૂણે બેઠા છે. મને લાગે છે કે ગાંધીની પ્રસ્તુતતા છે, ગાંધીની જે જાગે છે, ગાંધી જે ગાંધી જીવન છે તે અહીંયા જીવન છે. અને એની મને લાગે નોંધ લેવાવી જોઈએ. અને મને લાગે એવું નથી, ગાંધીને નવી પેઢીને ઘણું બધું આકર્ષણ છે અને એ આકર્ષણમાંથી જ આ ગ્રામશિલ્પી તૈયાર થયા છે. અને એનું લિસ્ટ છે અને જેને જોઈએ તે આપણે એના ઘણા બધા લોકો એના પાસે જાય છે અને એ કરે છે. અને એમાં મારે નામ, કારણ કે હું એકવાર નામ દેવા જાઉં તો બહુ જ લાંબુ રિસર્ચ થાય અને એવું બધું છે, પણ આ એક નોંધ લેવા જેવી છે એવું છે. હવે બીજો એક મહત્વનો સવાલ જે મારે વાત કરવી છે તે કે આજની જે પેઢી છે, 60 વર્ષની નીચેની જે પેઢી છે, જેમાં હું પણ આવી જાઉં અને ઘણા બધા આવી જાઉં, તો એ પેઢી જે પહેલી જે પેઢી હતી ગાંધીની આઝાદી વખતની, પછી આઝાદીની બાદ પછી બીજી પેઢી થઈ અને બીજી પેઢી પછી જે 1960 ગુજરાતની રચના જે લોકો જન્મ્યા, ગીતાબેન, તો એ જે પેઢી હતી એ પેઢીએ કોઈ પણ જાતના સામાજિક આર્થિક કે રાજકીય આંદોલન જોયા વગરની આ પેઢી છે, એમાં ભાગ લીધા વગરની પેઢી છે. અમારી પેઢીએ જે પેઢી હતી અત્યારે જે 70ની પેઢી છે એણે આઝાદી પછી બે આંદોલન જોયા, એક 68નું નક્સલાઇટ જમીનનું આંદોલન જેને પછી આપણે નક્સલવાદી આંદોલન કહીએ છીએ, અને 75માં સંપૂર્ણ ક્રાંતિ જે નવનિર્માણ અને જયપ્રકાશ નારાયણે જે વાત કરી તે. એ પછી 75 પછી ગુજરાતની અંદર એવા કોઈ એવા સામાજિક ચેતનાના, સામાજિક જાગૃતિના, સામાજિક ન્યાયના, વંચિતો દલિતોના અધિકારના કે શોષણ વિહીન સમાજ રચનાના એવા કોઈ આંદોલન થયા નથી. આપણે તો બે આંદોલન મોટા થયા, 81માં અનામતનું આંદોલન થયું, ફરી પાછું 85માં અનામતનું આંદોલન થયું. અને એ બંને આંદોલન આપ જાણો છો કે એવા કોઈ સામાજિક ન્યાય કે રચના માટેના આંદોલન નહોતા. તેવી જ રીતે 89ની અંદર અને 92ની અંદર રામ મંદિર અને બાબરી મસ્જિદનું આંદોલન થયું. અને આ બંને આંદોલનો, અનામતનું આંદોલન અને મંદિરનું આંદોલન, એ બંને આંદોલન મુખ્યત્વે એક રિએક્શનરી આંદોલન હતા. એટલે અમારી પેઢી જે 60 વર્ષથી નીચેની પેઢી છે એ પેઢીને એવી કોઈ એક જાગૃતિક એવા આંદોલનો વગરની આ પેઢી છે. એટલે એ પેઢી કેવી રીતે આકર્ષાય આ પ્રકારની નવો સમાજ રચના નિર્માણ માટેની, એ બહુ મહત્વની વાત છે. એને માટે કોઈ નેતૃત્વ નથી અને એને માટે જે પ્રકારનો શૂન્યવકાશ છે, અને મારા મતને એ જે પ્રકારના જે આંદોલનો જે થયા ભૂતકાળમાં 75 પહેલાના, એ આંદોલનને સ્થાને કયા આંદોલનો આવ્યા છે, એ આંદોલનને કારણે મુક્ત બજારનું આંદોલન આખા વિશ્વમાં પેસ્યું છે, વૈશ્વિકરણનું એક આંદોલન છે, ઉદારીકરણનું આંદોલન છે અને અતિ રાષ્ટ્રવાદનું એક આંદોલન છે. આ આંદોલન એવા છે કે જે આંદોલને માણસને તીતર બીતર કરી નાખે છે. અને જો ગાંધી જો અત્યારે હાજર હોય કે ગાંધીમાં માનનારાઓ હાજર હોય, એને માટે આ સૌથી બહુ મોટો પડકાર છે. આપણા બધાને માટે આ બહુ પડકાર છે કે કઈ રીતે અત્યારે જે પેન્ડેમિક, આજે કોરોના વાયરસ થયો છે, 3 મહિનાથી સતત જનજીવન બધું થઈ ચુક, પણ વિશ્વમાં ઠપ થયું છે. ફરીવાર એક વાત આવી છે કે ભાઈ પર્યાવરણ કેવી રીતે થાય, કેવી રીતે લોકો પોતાના સંયમી જીવન જીવે, પોતાની સ્વાતંત્ર્ય કેવી રીતે એ કરે,
અને સામાન્ય રીતે બધા એવું કહે છે કે આપણે તો બધા સારા છે, પણ સામાન્ય માણસનું શું થતું હશે, એ લોકોની રોજીરોટીનું શું થતું હશે, એ લોકો શું ખાતા હશે, એ લોકોએ કેટલી વિડંબણા પડી હશે. તો હવે જે વાત છે તે મને લાગે છે કે આ પેન્ડેમિક છે, આ વાયરસ છે, આપણને નવા રીતે વિચારતા કર્યા છે. એટલે મને લાગે છે આ બહુ મોટી આશાનું કિરણ, એક આપણે કહીએ ને અંગ્રેજીમાં બ્લેસિંગ ઇન ડિસગાઈઝ, આ બ્લેસિંગ ઇન ડિસગાઈઝ જેવું એક અમારું બન્યું છે. અને એને વાગે પુનઃ આના પર વિચાર વાંચે એવું મને એક લાગી રહ્યું છે. પછી એક બીજી વાત કે ગાંધી વિચારમાં માનનારા લોકોમાં વ્યૂહરચના નથી. ગુણવંતભાઈ એના પુસ્તકમાં બહુ સરસ વાત કરી છે કે જ્યારે પર્યાવરણનો સવાલ આવે ત્યારે સર્વોદયવાદી, માર્ક્સવાદી અને પર્યાવરણવાદી બધા ભેગા થઈ જાય, એટલે સુરતી ભાષામાં એમણે લખ્યું છે કે સોડા લેમન મિક્સચર થઈ જાય છે. મને લાગે છે કે આ સોડા લેમન મિક્સચર કે જે થઈ જાય છે એ એક એમણે એવી રીતે જોયું હશે, પણ હું એને જુદી રીતે જોઉં છું. મને લાગે છે આ સોડા લેમનનું જે મિક્સચર થયું છે ને એ ગાંધીવાદીઓમાં વિચાર માનનારાઓની વ્યૂહરચના છે, એ એની રણનીતિ છે કે જો ભેગા થાય તો કોમન કોઝ માટે બધા લડી શકે, અને કોમન કોઝ લડવા માટે તમારી આત્યંતિક વિચારધારા જે છે એ આત્યંતિક વિચારધારા બાજુ પર લઈને બધા કેવી રીતે ભેગા થાય એ બી એક રણનીતિ છે. તો આવી રીતે આ પરિપ્રેક્ષમાં પણ વસ્તુને જોઈ શકાય એવું મને લાગે છે. આ મારી એમની જોડેની અપ્રમાણિક પ્રમાણિક અસંમતિ છે. પ્રથમ બે ભાગમાં જે વાત, નરેશભાઈ મારી પાસે સમય છે? નરેશભાઈ મેં મારું માઇક મ્યુટ કર્યું હતું. સર, કેન વી હેવ ઇટ ફોર અબાઉટ 5-7 મિનિટ્સ મોર? ઓકે ઓકે, થેન્ક યુ. પ્રથમ બે ભાગમાં જે વાત પુસ્તકમાં ગાંધીજનની આવતીકાલની વાત મુખ્ય ખૂબ જ સરસ રીતે ગુણવંતભાઈ દાખલા સાથે રજૂઆત કરી છે, પણ સૌથી મૂંઝવણની વાત જે વિરોધાભાસ છે, ચારે ચાર પુસ્તકમાં છે ને એ બધી જ વખતે આવે છે, તે વિરોધાભાસનો છે. તો વિરોધાભાસ શું? કે એ મૂંઝવણ આપણા બધાની છે કે વિકાસનું મોડેલ. તમે મોટા મોટા બંધો, મોટા મોટા ઉદ્યોગો, મોટી મોટી ટેકનોલોજી એ બધાની સાથે જો વિકાસ કરવાના હોય અને એની સામે ગાંધીનું ગ્રામ સ્વરાજની વાત હોય, ગાંધીના આદર્શની વાત હોય, તો એ બંનેનો મેળ કેવી રીતે પડી શકે? ગુણવંતભાઈ બહુ સરસ રીતે વાત કરે, ગાંધીની આવતીકાલ માટે ડીપ ઇકોલોજી, ગ્રીન ઇકોલોજીની વાત કરે છે, પણ ડીપ ઇકોલોજી ને ગ્રીન ઇકોલોજી માટેની વાત કરવી હોય તો આ આપણે આમ જે વિકાસનું મોડેલ છે એ મોડેલ પર ક્વેશ્ચન કરવું પડે, અને એ ક્વેશ્ચન માટે આપણે તત્પર છે ખરા, અને એને માટે આપણે થોડુંક પ્યારેલાલે જે પૂર્ણાહુતિ નામનું જે આ ચોથો ભાગ લખ્યો છે એના 150 અને 155 ના પાના પર 1945માં ગાંધી અને નહેરુ વચ્ચેનો જે સંવાદ છે એ સંવાદને આપણે પકડવો પડે. ગાંધીએ નહેરુને કીધું કે ભાઈ મારા કલ્પનાનું જે સ્વરાજની જે વાત કરું છું, નવનિર્માણની વાત કરું છું, આઝાદી આવવાની તૈયારીમાં છે, તમારું શું માનવું છે? અને જવાહરલાલે 3 પાનાની અંદર બહુ લાંબો જવાબ આપ્યો કે હું તમારા સ્વપ્નનું જે તમે નિર્માણનું ભારત બનાવવા માંગો છો એ મારે માટે શક્ય નથી. મને લાગે ત્યાં એ 1945નો જે ડાયલોગ હતો એ ડાયલોગ અત્યારે 2020માં પણ એટલો જ બહુ મહત્વનો છે કે જે આપણે ડેવલપમેન્ટ ભાખરા નાંગલ બંધ વખતે જવાહરલાલ પંડિત જવાહરલાલ નહેરુ કહ્યું કે ઇટ ઇઝ અ ટેમ્પલ ઓફ ડેવલપમેન્ટ. હવે આ ટેમ્પલ ઓફ ડેવલપમેન્ટ આ 60-70 વર્ષ પછી એ ખરેખર એ વિકાસના મંદિરો છે કે વિનાશના મંદિરો છે એ આપણે બધાએ નક્કી કરવાનું છે, એને માટે આપણે શું કરી શકીએ, અને એ બહુ મહત્વની વાત છે. અને છેલ્લી નરેશભાઈ હું 4-5 મિનિટ લઈ લઉં, બ્રહ્મચર્યની વાતની બહુ ખાસી ચર્ચા થઈ છે, એ પણ ફરી પાછું મારા પોતાના અંગત જે કંઈક અનુભવો છે ગાંધી વિચારમાં માનનારા જોડે, કે મને નથી લાગતું કોઈ દિવસ આ બ્રહ્મચર્ય પર બહુ તાત્વિક ચર્ચા કોઈએ કરી હોય. જે કોઈ માનતો હોય, ભીનુભાઈ કકલિયા એવું માનતા હોય કે મારે નથી પરણવું તો એ નહીં પરણ્યા, એ રહી ગયા. અને આ જ બહુ સહજ વાત છે, જે કામવાસના લગ્નેતર સંબંધો એ બધી જે વાત છે એ કોઈ પણ આખા એ પણ એક આખા જગતના બધું બનતું હોય છે તે આમાં પણ બને. આ ગાંધીમાં વિચાર માનનારા કંઈ એવા કંઈ નથી કે ભાઈ એ નહીં બની શકે એના માટે. એટલે એ લોકોમાં બ્રહ્મચર્યની જે વાત છે કે ભાઈ આ બધા આપણે કહીએ છીએ કે ભાઈ એ લોકો વધારે કાછડી છોડ છે, આ છે તે છે, આશ્રમોમાં બધી પ્રેમ લીલા ચાલે છે ને વગેરે વગેરે, મને લાગે બધામાં જ બને છે, ધર્મમાં પણ બને છે, સંપ્રદાયમાં બને છે, આત્યંતિક વિચારધારામાં બને છે, બધે જ બને છે. એટલે કોઈ એનાથી પર નથી, અને એમાં હું માટે એવું કોઈ એને ડિફેન્ડ પણ નથી કરતો, પણ આ બધાની વચ્ચે
બહુ સર્વોદય વિચારક કાંતિભાઈ સાહેબ એક પુસ્તક લખ્યું છે, પુસ્તકનું નામ છે આનંદચર્ય. હવે આ જે આનંદચર્ય પુસ્તક એમણે લખ્યું 1994 માં પુસ્તક લખાયું છે, અને મારી બહુ હાથ જોડીને બધાને વિનંતી છે કે ખરેખર વાંચવા જેવું પુસ્તક છે. અને એ પુસ્તકની અંદર બહુ બહુ જ ખુલ્લી રીતે કાંતિભાઈએ સેક્સ સંબંધો, સ્ત્રી પુરુષના સહજીવનના સંબંધો, કામવાસના એ બધાની જે વાત કરી છે એ વાત મને લાગે તો સુધી કોઈ કામશાસ્ત્રી પણ નહીં કરી શકે એટલી સરસ રીતે કરી છે. એનું પૂઠું જે છે એ જાણીતા ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખનું આ ચિત્ર છે, અને એની અંદર અજંતા, ઇલોરા, ખજુરાહોના શૃંગારના શિલ્પીઓના કૃતિઓ છે, સોની મહેવાલની કૃતિ છે, અને કૃષ્ણની પ્રેમ દીવાની મીરાની પણ છે. એટલે એ જે આખી જે આખી જે વાત કરે છે શૃંગારની, કામવાસનાની, એ આ એક પુસ્તકની આનંદચર્ય પુસ્તકમાં લખ્યું છે. અને એના પર પણ ખૂબ ખાસું એવું ચિંતન મનન થયું છે, એટલે એ પણ એક બહુ મહત્વની વાત જે આપણે અહીંયા કરવી જોઈએ. એ વાંચતા વાંચતા મને એવું લાગ્યું કે હું પ્રત્યક્ષ રીતે દક્ષિણ આફ્રિકામાં ગાંધી જ્યાં જ્યાં ગયા હોય ત્યાં ગયો હોય એવું લાગ્યું. અને ખૂબ જ સુંદર એમની ભાષા, તો આપણે સલામ કરવી પડે એવી ભાષામાં લખાયું છે. અને ઘણી નવી વાતો એ ખંડમાંથી, દક્ષિણ આફ્રિકા ગાંધી જે 23 વર્ષથી 45 વર્ષે ત્યાં રહ્યા, તો 23 વર્ષ વચ્ચેનું જે કંઈક જીવન એમણે જીવ્યું અને મોહનમાંથી મહાત્મા બન્યા, એમણે જે ડિસેમ્બર 2002 ગુણવંતભાઈ કઈ લેક્ચર આપવા માટે દક્ષિણ આફ્રિકા જાય છે, અને ગાંધીના બહુ ચીવટાઈથી એમણે ઘણો બધો અધ્યાય અને અભ્યાસ કરીને ગયા હતા કે મારે દક્ષિણ આફ્રિકામાં ગાંધી જ્યાં ગયા હતા ગયા છે, અને ગુણવંતભાઈ જે જે આખો નકશો લઈને ગયા હતા એ નકશા લઈને જ્યાં જ્યાં ગાંધીના આશ્રમો હતા, મ્યુઝિયમ હતું, એનું રહેવાનું હતું, એમણે જે કઈ બધા આંદોલનો કર્યા હતા બધી જગ્યા પર જાય છે, ઘણા બધા લોકોને મળે છે, અને બહુ ઝીણવટ ભરી રીતે એ આખી વાતને એમણે રજૂ કરી છે. અને એમાં ખાસ કરીને એમણે જે આટલા બધા અભ્યાસુ જીવનનું પરોળ પુસ્તકનું બહુ જ વ્યાપક પ્રમાણમાં વાત કરી છે. ગાંધીજીએ લખેલું દક્ષિણ આફ્રિકા, મહાદેવભાઈ લખેલું દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની એણે બહુ વ્યાપક રીતે ઉપયોગ કર્યો છે, ગાંધીજીની આત્મકથાનો વ્યાપક રીતે ઉપયોગ કર્યો છે. એ સિવાય અલભ્ય અને અપ્રાપ્ય એવા બધા પુસ્તકો જે એમણે દક્ષિણ આફ્રિકાની લાયબ્રેરીમાં માટે મળ્યા એ એમણે લખ્યા છે. અને ત્રીજા ખંડની અંદર, 80 પાનાના ત્રીજા ખંડની અંદર એમણે બે એવા પાત્રો સાથે મુલાકાત થઈ જે દક્ષિણ ગુજરાતના હતા, એક તો હાસિમભાઈ અને બીજું ફાતિમા મીર. અને એમની જે વાત એમણે જે રજૂઆત કરી છે, સમય ઓછો છે એટલે હું બહુ આગળ નહીં કહી શકું, પણ એ ચોક્કસ વાંચવા જેવી એક ત્રીજો ખંડ, એટલે પુસ્તક આખું પુસ્તક જ બધું વાંચવા જેવું છે, પણ આ એક બહુ જબરજસ્ત એનું છે. અને જનરલ સ્ટ્રમસનું જે સેન્ડલની જે એમણે વાત કરી છે, તો આપણે વાંચીને આપણું હૃદય પીગળી જાય એવી ભાષામાં એમનું આખું એ સેન્ડલનું આલેખન કર્યું છે. એમનો ફોટો પણ છે કે એ જે સેન્ડલ એમણે પકડ્યા, અને પીટર મોરિસબર્ગના જે જગ્યાએ ગાંધીજીને ધક્કો મારીને ફેંકી દેવામાં હતા એ સ્ટેશન પર જઈને એમણે જે પ્રાર્થના કરી, અને એ જે આખી જે વાત એમણે કરી છે, તો એક દિલ હલબલાવી મૂકે એવી એક વાત એમણે કરીને એક ગાંધીના નવા ભાવ વિશ્વમાં આપણને પ્રવેશ કરાવ્યો છે. પુસ્તક વાંચવાની ખૂબ ખૂબ મજા આવી. આશા છે કે મેં થોડું ઘણું જે વાત કરી હશે તે તમે મને આટલો વખત સહન કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારી એક છેલ્લી વાત કેવી છે કે મારા પપ્પા જે હતા, મારા પિતાશ્રી, એ અમને રાત્રે અમે નાના હતા બધા ભાઈ બહેનોને એક ગીત ગવડાવતા, મને લાગે એ બહુ મહત્વનું હતું. કારણ કે મારા ફાધર હતા એ વિનોબાની જોડે એની પદયાત્રામાં સોનગઢમાં જ્યારે પદયાત્રા પ્રવેશી ત્યારે એ પદયાત્રાની અંદર જોડાયેલા, જેનો ફોટો પણ છે, અને આ જે છે એ મારા ફાધર છે. એટલે આ એક બહુ મહત્વની, એટલે અમારે આ ફોટો જે છે અમારા ઘરના આગલા રૂમમાં અમે કાયમ રાખી મૂકતા, અને મારા ફાધર જે છે તે અમને ગૌરવતા. અને એ પંક્તિઓ સાથે મારું આજનો વિરામ લઉં છું. એ કાયમ કહેતા, જેવા વિચાર કરશો તેવા તમે થવાના, દિલના વિચાર નક્કી જીવન બની જવાના, જેવી કરે છે કરણી તેવી તુરત ફળે છે, બદલો ભલા બુરાનો અહીનો અહીં વળે છે. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. બહુ જ સરસ, ધેટ વોઝ વેરી ગુડ શક્તિકાંતજી.
તમારા પરિવારના તમારા સંસ્કારના અને વિચારોથી બનતા જીવનની વાત ડોક્ટર ગુણવંત શાહના આ પુસ્તકની ખૂબ સરસ રજૂઆત બદલ અમે ખરેખર સત્યકાંતજી આપના આભારી છીએ. તમે ખૂબ સરસ રીતે આ વાતને આ પુસ્તકને અમારા સૌની સમક્ષ મૂક્યું છે. જે આપણો મૂળ હેતુ હતો તે હેતુ જ આ હતો અમારા મિત્રો, કે આ ચાર પુસ્તકો અને એમાં સત્યકામભાઈએ કેટલા બધા પોતાના વિચારો એની સાથે કેટલીક જગ્યાએ તેઓ લેખકની સાથે અસહમત પણ થયા છે અને બાપુના વિચારો એને અત્યારના સમયની સાથે પણ તેમણે સાંકળવાનો સરસ રીતે પ્રયાસ કર્યો. સો સત્યકામભાઈનું આ પ્રવચન આપણા આ ચારેય કાર્યક્રમોમાં એક સરસ યાદગાર અને નમૂનારૂપ પ્રવચન બની શક્યું. દોસ્તો, અમારો આ ચાર કાર્યક્રમોના વેબિનારની પાછળનો હેતુ એ જ હતો કે આપણે સૌ અત્યારે જીવનના સૌથી વિકટ કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે આપણે ગાંધીજીના વિચારો કરીએ, એ પવિત્ર વિચારો કરીએ. ડૉક્ટર ગુણવંત શાહે આપેલા આ પુસ્તકો દ્વારા આપણે સમજવાનો પ્રયાસ પણ કરીએ કે શું આપણે જેમ વારંવાર કહીએ છીએ કે બાપુ ક્યારેય અપ્રસ્તુત નથી થવાના, બાપુના વિચારોમાં આપણા તમામ પ્રશ્નોના હલ આપણને મળી શકે છે, તે વાતોનું પુનરાવર્તન કરવાનો માટેનો આ પ્રયાસ હતો. પછી એ મુદ્દો પર્યાવરણનો હોય કે એ મુદ્દો આરોગ્યને લગતો હોય, એ મુદ્દો કુદરતી ઉપચારને લગતો હોય, અને અંતે બાપુનું સત્ય, અહિંસા, અભય અને સાધન શુદ્ધિ, આ વાતો એ કેટલી ચિરસ્મરણીય છે જે શાશ્વત બની રહે છે. તો અમે ઉમ્મીદ કરીએ છીએ કે વેબિનારની આ ટેકનોલોજી દ્વારા આપણે સૌ પોતપોતાના ઘરમાં રહીને પણ પ્રબુદ્ધ વક્તાઓ દ્વારા ડૉક્ટર ગુણવંત શાહના આ પુસ્તકોથી મહાત્મા ગાંધીને સમજવાના માટેના જે પ્રયત્ન કર્યા છે એમાં વ્યક્તિગત રીતે પણ જે મિત્રોએ આ કાર્યક્રમને સાંભળ્યા તેઓ પણ આ દિશામાં પોતાના વિચારો રજૂ કરતા થાય એવી અમારી હંમેશની લાગણી છે. તો વી કેન સ્પેર સમ 5-10 મિનિટ્સ ફોર ધેટ. આજના શ્રોતા મિત્રોમાંથી, પ્રેક્ષક મિત્રોમાંથી જેમણે પોતાના વિચારો પ્રસ્તુત કરવા હોય તો કૃપયા ટૂંકમાં, અને મારી ખાસ વિનંતી એ રહેશે કે ડૉક્ટર સત્યકામે આજે કરેલી રજૂઆત અથવા તો આ ચાર દિવસની સમગ્ર રજૂઆતના સંદર્ભમાં આપની ટીકા ટિપ્પણ હશે તો એ આવકાર્ય રેખાશે. અને શ્રોતા મિત્રો, આપમાંથી આ મુદ્દાઓ આપની સમક્ષ છે, આપ જે કહેશો તે મિત્રોને આમંત્રણ મળી શકશે અને આપ આપના વિચારો ટૂંકમાં રજૂ કરી શકશો. મયંકભાઈ, આપનાથી શરૂ કરીએ. મયંકભાઈ, મયંક ત્રિવેદી, પ્લીઝ સે, આપનું માઇક્રોફોન અનમ્યુટ કરી શકો મયંક સર, અને આપ આપના વિચારો. થેન્ક યુ નરેશભાઈ, ખૂબ ખૂબ આભાર. આ ચાર દિવસના કાર્યક્રમમાં એક ગઈકાલે ટેકનિકલ સેટિંગને કારણે હું જોઈ નહોતો શક્યો, પણ ત્રણે ત્રણ કાર્યક્રમો મેં જોયા. ગાંધીની લાકડી પુસ્તક મેં વાંચેલું હતું, બાકીના બેનો બહુ માહિતી નહોતી, પણ બંને દિવસ એનો સાંભળ્યા પછી, અને આજે જે ખાસ વાત મારે જે ધ્યાન દોરવાનું જે છે કે સત્યકામભાઈને ખાસ અભિનંદન આપવાના છે, કારણ કે હું એમના પરિવારને અમે નાનપણથી એકબીજાને ઓળખીએ છીએ અને અમારા બંનેના પરિવાર ગાંધી વિચારસરણી સાથે જોડાયેલા છે, અને એમણે જે વાત કરી આજે આત્મ નિરીક્ષણ, આત્મ પરીક્ષણ અને આત્મશોધન, એ ખરેખર આજના સમયની તાતી જરૂરિયાત છે. દુનિયાભરના ફિલસૂફો, વિચારકો, રાજનેતાઓએ અમુક ચોક્કસ સમયે તેમના વિચારોની મોહરી લગાવી, પણ એ લાંબા સમય ટકી શક્યા નહીં અને એમના સિદ્ધાંતોને પડકારવામાં પડાવે. ત્યારે ગાંધીજી આજે પણ એટલા સર્વશિક્ષિત અને સર્વમાન્ય આપણા વિચાર શક્તિમાં આપણા દેશમાં, સમગ્ર દેશમાં આગળ છે. એનું કારણ એટલું જ છે કે ગાંધીજીની પારદર્શિતા અને નિર્ભય પ્રમાણિકતા, સત્ય પ્રત્યેની નિષ્ઠા અને સર્જનહાર પ્રત્યેનો અતૂટ વિશ્વાસ, એ વિચાર ગાંધીનો વિચાર છે. તો ગુણવંતભાઈ શાહે આ ચાર પુસ્તક જે લખ્યા એ ગાંધી વિચાર વધુ ને વધુ પ્રબળ બને, વધુ ને વધુ યુવાનો એના વિશે જાણતા થાય અને એના પ્રત્યે આકર્ષાય છે. ગાંધીજીના 11 વર્ષોનું પાલન કરો એટલે તમે ગાંધીની વિચારસરણીનું અનુસરણ કરો છો એવું નથી, પરંતુ ગાંધીના વિચારોની સાથે રહીને, સંમત રહીને તમે બીજાને પણ એ માનવા માટે, એનું અનુકરણ માટે પ્રેરણા કરો તો એ ચોક્કસ જ તમારું એ યોગદાન રહેશે. ગાંધીજીના 11 વ્રતોમાંથી એક વ્રતનું પણ તમે પાલન કરો તો તમે એના માટે હકદાર છો અભિનંદનમાં.
આવું એટલા માટે કહું છું અને હું ગૌરવ એટલા માટે અનુભવું છું કે ગાંધીજીનો જે અસ્પૃશ્યતાનો જે સિદ્ધાંત હતો માન્યતા હતી, અમે બંને હું કે સત્યકામભાઈ બંને બ્રાહ્મણ પરિવારના છે, સત્યકામભાઈના પિતાશ્રીએ પણ આદિવાસી વિસ્તારોને હરિજન સંઘ સાથે ઘણું બધું કામ કર્યું છે. ગાંધીજી જયારે અમારા ઘરે આવેલા ત્યારે એમની એક શરત હતી કે ભાઈ એમની સાથે તો હરિજન આવશે તો તમે ઘરમાં આવવા દેશો, તો મારા દાદાએ કહેલું કે અમે છેવાડા સુધી એને જવા દઈશું. અને ગાંધીજી અમારા એ મોસંબીનો રસ પણ પીધેલો. અને આ ઉલ્લેખ માધવભાઈ દેસાઈની ડાયરી પુસ્તકમાં બી છે. એટલે મને એ અસ્પૃશ્યતાનો સિદ્ધાંત આજે તારીખે પણ આજે 100 વર્ષ થઈ ગયા ગાંધીજી અમારા ઘરે આવેલા, તેને છતાંય અસ્પૃશ્યતાના સિદ્ધાંતનો હું અમલ કરી રહ્યો છું, મારા પરિવારમાં પણ થઈ રહ્યો છે. અમે કોઈ નાત જાત વાળામાં માનતા નથી કે બધા જ વાળાઓને તોડી નાખ્યા. એટલે ગોવંતભાઈ શાહના 4-4 પુસ્તકો, એમાંથી 3ને મેં સાંભળ્યા, 1ને મેં વાંચેલું છે, તેનાથી હું ચોક્કસ જ કહીશ કે આ જે જનજાગૃતિનું કામ આપણે કર્યું તમે બધાએ ભેગા થઈને, અને સત્યકામભાઈએ જે આજે જે અગત્યની વાત કરી, હું ફરી એક વાર કહીશ કે આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ અને આત્મશોધન એ જ સાચી દિશાનું આપણું કાર્યરેખા છે. થેન્ક યુ વેરી મચ. મહેનભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપે બહુ સરસ રીતે તમારી અને તમારા પરિવારની, સત્યકામભાઈના પરિવાર સાથેની વાત કરી તે બદલ અમે ખરેખર આભારી છે. આપણા ઘણા બધા શ્રોતા મિત્રોને એમાંથી સરસ અને પ્રેરણાદાયી મુદ્દાઓ પણ મળ્યા છે. થેન્ક યુ વેરી મચ મહેનભાઈ ત્રિવેદી. બીજા કોઈક મિત્રને પોતાની લાગણીઓ, અમારી વિનંતી માત્ર એટલી જ રહેશે કે કૃપયા સત્યકામજીના આજના વિચારો અને આ ચારેય પુસ્તકોના સંદર્ભમાં અને આ વેબિનારના સંદર્ભમાં આપ આપના મંતવ્યો આપશો તો અમને ગમશે. ઇવન આ શ્રેણીને વધારે સારી રીતે અલ્યપ, જેમ કે ગુણવંતભાઈના અન્ય એવા ઘણા બધા પુસ્તકો છે, યુવાનોને ભેગા કરીને અમારે એના વિશે ચર્ચા કરવાની દિશામાં પણ અમે કાર્યરત છીએ. તેવા કેટલાય, જેમ કે આજે સત્યકામભાઈએ કેટલાક પુસ્તક છે કે હા, અમારા ઘરને ઇન્ટરનેટના મહેનભાઈ થોડાક પ્રશ્ન હતા, હવે સોલ્વ થઈ ગયા છે. આ પ્રાથમિક શિક્ષક ભાઈએ જે પ્રશ્ન કર્યો છે એનો એક મારો જીવતો જાગતો ઉદાહરણ આપું છું કે શહેરની 85 વર્ષ જૂની કલસર ખાંડવાળા ગર્લ્સ હાઈસ્કૂલ, ગયે વર્ષે અમે એક દિવસ માટે મોહનથી મહાત્માનું, એટલે કે માત્ર ચિત્રો કે ચાર્ટ મૂકીને નહીં પણ એ ચિત્રો અને ચાર્ટને અનુરૂપ વિદ્યાર્થિનીઓએ પરફોર્મ કર્યું, તો એ એક દિવસ માટેનું હતું પણ એની અસર એટલી બધી થઈ કે અમારે 3 દિવસ સુધી એ કરવું કે લંબાવવું પડ્યું. અને શહેરની સ્કૂલોની કેટલીય વિદ્યાર્થીની વિદ્યાર્થીઓએ 3 દિવસ સુધી એ માણ્યું. એટલે ગાંધીજી હજુ પણ આવા કાર્યક્રમો જો થાય તો એ સારી રીતે કરી શકે છે. થેન્ક યુ. થેન્ક યુ. વાત કરો. હેલો, નરેશભાઈ હું વાત કરું? હા પ્લીઝ આપ કરો. ત્રિવેદી સાહેબ કેમ છો? હા મજામાં છું. હા ફાધર સે હી ઇઝ માંગો છો? કેમ છો કમલભાઈ સરૈયા, આપ બોલવા માંગો છો? હા જી, હા ફાધર સે બોલો. હા મારા ફાધર છે, હી ઇઝ 95 યર્સ ઓલ્ડ અને એમણે ગાંધીજીને જોયા હતા લગભગ 36 માં હરિપુર અધિવેશનમાં. બરાબર. એ કઈક બોલવા માંગે છે. તમે જોયેલા ગાંધીજીને? જોયેલા ને ગાંધીજીને? જોયા ને? અમે પિતાજીને જોઈ શકીએ એવું અરેન્જ કરો પ્લીઝ. હા જી, હા એક મિનિટ. વેરી ગુડ, વેરી ગુડ જી. હા જી, નમસ્કાર. નમસ્તે, નમસ્તે, નમસ્તે દાદા. આજની આ વાતો સાંભળીને આપને કેવું લાગ્યું? હા ગાંધીજીને જોયા હતા. હા ભાઈ, હલો, એમને કદાચ સાંભળવાની તકલીફ છે, ઓછું સમય, પણ આમ બસ વાત બધી ક્લિયર આવશે. એમણે એમના બાપાની સાથે ના કઈ સંસ્મરણ યાદ કરવા હોય તો કહો એમને. ગાંધીજીને કઈ સ્મરણો બોલવા હોય તો આ ગયેલા ને હરિપુરામાં અધિવેશનમાં. હરિપુરામાં આવે એને સગે બોલો એમ. તેમ શું બોલું ગાંધીજી વિશે? આપને પ્રણામ. થેન્ક યુ વેરી મચ. અમારી સાથે એવી કોઈ વ્યક્તિ પણ છે કે જે બાપુની સાથે રહે છે. રાજકારણ, ધર્મ, સામાજિક, રાજકીય રીતે એમણે માર્ગદર્શન આપ્યું છે.
જબરજસ્ત છે એમના થકી જ દેશ આઝાદ થયો એમના થકી દેશ આઝાદ થયો ગાંધી માં બધું વિપુલભાઈ ત્રિવેદી આપે હાથ ઊંચો કર્યો તો આપ કઈક વાત કરવા માંગતા હોય તો પ્લીઝ આપ કરી શકો. નમસ્કાર, સૌ પ્રથમ તો હમણાં અત્યારે કોરોના પેશન્ટ વધ્યા છે એટલે બીજા અને ત્રીજા દિવસે મારે જરા અલબ જલબ જ આ પ્રોગ્રામ રોજવા, પણ પહેલા દિવસે ને આ છેલ્લા દિવસે ખરેખર સંતોષ પૂર્વક સરસ રીતે આખો મળી અને કદાચ આ વિશે આટલા આ દિશામાં વધારે વિચાર કરવાની પ્રેરણા પણ મળી. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન નરેશભાઈ કે આવા સુંદર કાર્યક્રમો યોજાતા જાય અને આવી રીતે અમે બધા પણ એમાં ભાગ લઈ અને ખૂબ સારામાં સારું જ્ઞાન મેળવતા જઈએ. થેન્ક યુ વેરી મચ વિપુલભાઈ, તમે અમારે પ્રવૃત્તિની સરાહના કરી એ બદલ અમને પણ ખરેખર આનંદ થાય છે કે એ ખરા અર્થમાં ઉપયોગી બની શકે. અન્ય કોઈ મિત્રોને પોતાની પ્રતિક્રિયાઓ આપવી હોય તો નહીતર આપણે સમાપન તરફ આગળ વધી રહ્યા છીએ. મિત્રો કાશ્મીરાબેન આપ બોલવા માંગો છો? હા, તો આપે આપનું માઇક્રોફોન અનમ્યુટ કરવું પડશે. હા કર્યું, જરૂરથી બોલો. હા, સત્યકામ ભાઈ મારો ભાઈ, મારા નાના ભાઈ. હા, એટલે તમારી પ્રવૃત્તિ હું આમે વખાણ કરું છું કે નરેશભાઈ ખરેખર માય રેડિયો પર ભી તમારું ફાઇન તમે બોલ કરો છો, બધું જે કઈ જાણવાની માહિતી હોય તે આપો છો. ને ભાઈએ જે વિચાર કર્યો અને માયંગભાઈ ને પણ હું ઓળખું તો એ પ્રમાણે ખરેખર મારા પપ્પા પણ અસ્પૃશ્યતાને લગતું અમારામાં ઘણું એ કર્યું કે ભેદભાવ જાતિભાવ એવું બધું ન હોવું જોઈએ. અમારે ઘરે પણ બોલાવેલા હતા ને એટલે આ રીતે એમ ભેદભાવ વગર અને ગાંધીજીનો જે વિચાર તે અપનાવીને મેરેજ કરેલા હતા. થેન્ક યુ કાશ્મીરાબેન, તમારો ખૂબ ખૂબ આભાર, તમે સરસ રીતે વાતને અમારી સમક્ષ મૂકી. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ, તમારી પ્રવૃત્તિ ખરેખર બિરદાવા જેવી છે, બહુ સરસ છે. આભાર બેન. હા હા, કેવી રીતના ખબર પડે. અન્ય કોઈક મિત્રો? ભદ્રેશભાઈ તમે નારાજ વ્યક્ત કરો છો, પ્લીઝ સે. પેલા એક ભાઈએ જે પ્રાથમિક સ્કૂલોની અંદર પ્રવૃત્તિ માટેની વાત કરી તો આપણે તમારા દ્વારા થયેલી અને જેમાં હું પણ તમારી સાથે હતો એ પ્રવૃત્તિ અમને કેવી જોઈએ કે 150 વર્ષ જન્મ જયંતિ નિમિત્તે આપણે ગાંધીજીના ગમતા ગીતો અને ગાંધીજીના લોકપ્રિય ગીતો પર એક સરસ મજાની સીડી બનાવીને એ બહાર પાડી હતી અને દરેક સ્કૂલોમાં અને દરેક વ્યક્તિઓને જ્યાં જ્યાં જેને જરૂર હતી તેને ફ્રી ઓફ ચાર્જ આપી હતી. એ અત્યારે નોંધવા લાયક છે. કદાચ ગાંધીજીને એમના ઘણીવાર નાના બાળકોને એમના ગદ્યથી તમે ન એમને આકર્ષી શકો તો એમના સરસ મજાના લોકપ્રિય ગીતોથી એમને જરૂરથી આકર્ષીને એકદમ નાનપણમાં જ એમના નામે ગાંધીજીનું નામ રમતું કરી શકો અને એ પ્રયત્ન આપણો બહુ સફળ થયો હતો. સરસ, આનંદ છે. થેન્ક યુ વેરી મચ.
પપ્પાનો ફોટો બતાવ્યો. નરેશભાઈ સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, પેલા એક પ્રાથમિક શિક્ષકે જે પ્રશ્ન પૂછ્યો તો સત્યકામભાઈ એના વિચારો રજૂ કરવાના હતા, તો એમને કરવાનું કહો. સત્યકામભાઈ નરેશભાઈ કેન આઈ સે સમથિંગ? યા પ્લીઝ સે સર. જે આ પ્રાથમિક શિક્ષકની જે વાત કરી, આઈ થિંક મને લાગે છે ગાંધીજીનો મૂળ જે હાર્દ જે છે એ નહીં તાલીમ છે. એટલે શહેરની જે શાળાઓ જે છે એટલે એની અંદર જે નવી તાલીમની આખું જે મોડેલ છે, એ મળી તાલીમનું મોડેલ અત્યારે આપ તમે એવું કહી શકો કે ગુજરાતની અંદર 650-670 જેટલી આશ્રમ શાળાઓ ઉત્તર બુનિયાદીઓ ચાલે છે, એનું જે પ્રસ્તુતતા છે કદાચ અપ્રસ્તુત થઈ ગયો એવું બને. પણ એમાં મહત્વની વાત છે આખું નવી તાલીમનું મોડેલ છે. જુગતરામ દવેએ આશ્રમી કેળવણી કરીને એક પુસ્તક લખ્યું હતું, તો જુગતરામ દવેનું ખાસ કહેતા હતા કે આપણે બાળકોને રમકડા નહીં આપો પણ કામકડા આપો. કામકડા એટલે એવા પ્રકારની કામ કરાવો કે જે રમકડાને બદલે કામકડા થાય, તો બાળકો આપોઆપ સ્વાવલંબી બને. અમારી બધી સ્કૂલોની અંદર, અમારે જે બધા અમે જે ભણ્યા બધી ગાંધી વિચાર આધારિત સ્કૂલોની અંદર, હું તમને બહુ પેટ છૂટી વાત કરું કે આજની કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ કે કોઈ પણ 50 લાખની ફીવાળી સ્કૂલ કરતા અમને જે ભાથું મળ્યું કે જાત જાતના લોકો આવતા હતા, જાત જાતના લોકો વિચારો કરતા હતા, ખેતી કામ કરાવતા હતા, સાંસ્કૃતિક કાર્યક્રમો કરાવતા હતા, પ્રભાત ફેરીઓ ફેરવતા હતા, આ બધી જે આખી જે સ્વાવલંબનની વાત હતી, એ બધી જે વાત છે એ મૂળ ગાંધીજીનું હાર્દ હતું કે ભાઈ તમને એવી પ્રકારનું શિક્ષણ મળે કે તમે શિક્ષણ મેળવ્યા પછી તમને કોઈ પણ વસ્તુની નાનમ નહીં લાગે, અને એ નાનમ નહીં લાગે એવા પ્રકારનું શિક્ષણ જે સમાજ ઉપયોગી શિક્ષણ હોય એવા પ્રકારની વાત. એટલે સામાન્ય રીતે સરકાર આધારિત થઈ ગઈ, સરકાર આધારિત થાય એટલે સરકારના નીતિ નિયમો તમારે અપનાવવા પડે, અને સરકારના નીતિ નિયમો એકવાર અપનાવો એટલે તમારી રીતે તમારે જે વાત કરવી હોય તો નહીં થાય, કારણ કે એમાં બીએડ જોઈએ, એમએડ જોઈએ, એમાં અમુક ક્લાસ વાળા જોઈએ, ટેટ જોઈએ, ટાટ જોઈએ, આ બધું જોઈએ. એટલે શું થાય કે જે ગાંધી વિચાર માનનારો માણસ હોય તેને બદલે યુનિવર્સિટીમાં શિક્ષણ વાળો કે શહેરી માણસ આવી જાય, એટલે એને કઈ બહુ બંધ બેસે નહીં, એને કારણે જરા ગરબડ થઈ જાય. તો આવા બધાની જે વાત છે તો એ જે નવી તાલીમની વાત છે એને કેવી રીતે રિવાઇવ કરી શકાય? એટલે ભીખુભાઈ વ્યાસ કહેતા હતા કે સરકાર આધાર ને બદલે જો લોક આધારિત શિક્ષણ બને કે લોકો જ લોક શિક્ષણ કે લોકો પૈસા આપીને જો કરે તો એની અંદર તમને સ્કોપ મળે. અને વેડશીની અંદર જે જુગતરામ દવે, નરહરિ પરીખ, સુનિલાલ મહેતા એ લોકોએ જે શરૂ કર્યું હતું એ લોક શિક્ષણ મારફતે કર્યું હતું. અને તમને એક ખાલી એક નાનકડી ઇન્ફોર્મેશન આપીને મારી વાત પૂરી કરું કે વેડશી આશ્રમ અત્યારે જ્યાં બન્યો છે એની 12 એકર જમીન એ જમાનામાં 1929 ની અંદર સ્વરાજ આશ્રમ વેડશીમાં જુગતરામ દવે ને એ લોકો સાબરમતી આશ્રમ થી આવ્યા, જુગતરામ દવે, સુનિલાલ મહેતા અને નરહરિ પરીખ, તો એ લોકો ત્યાં રહીને બધું ખાદી ને કણક વણાટનું કામ કરાવતા હતા. તો ઘણા બધા આદિવાસીઓ પણ આવતા હતા. તો વેડશી થી એક રૂપલા કાકા કરીને આવતા, રૂપલાભાઈ ચૌધરી. તો રૂપલાભાઈએ કીધું કે ભાઈ અમારે શું કામ આવવું પડે, તમે કેમ દાદી આવો? તો એ જમાનામાં 1929 માં એક આદિવાસીએ 12 એકર જમીન આપી અને એ જમીન આપીને એમણે ત્યાં આશ્રમ શરૂ કરાવ્યો. એટલે લોક શિક્ષણ, લોક ફાળાથી આ લોક શિક્ષણ, એને કારણે એનું બહુ જબરજસ્ત ઇમ્પેક્ટ પડી. એ ઇમ્પેક્ટ અત્યારે પૂરી થઈ છે. એટલે આપણે આ નવી તાલીમની શિક્ષણનું, કારણ કે ઘણી બધી પરદેશની સ્કૂલોની અંદર કે મોટી મોટી દિલ્હી ને બધેની સ્કૂલોની અંદર હવે એ બન્યું છે કે ભાઈ જાત શિક્ષણ કરવાનું, જાતે સ્વાવલંબી બનવાનું, છોકરાઓને બધું જાત જાતનું શીખવાડવાનું. ગાંધીની મૂળ વાત એ જ હતી, જે જુદી રીતે અનફોર્ચ્યુનેટલી નથી થઈ શક્યું, પણ એના પર પણ ઘણો બધો વિચાર કરવો જોઈએ. પણ ચોક્કસ ગાંધીના બધા નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, એના વિચારો, એનું જે નીતિ ઘડતરનું કામ છે જેટલું સ્કૂલોમાંથી થાય છે તે ચોક્કસ જ એનથી પ્રાણ મળશે એવી મને લાગે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. નરેશભાઈ, સત્યકામભાઈએ જે આશ્રમ શાળાની વાત કરી, વેડશીના આશ્રમ શાળાની. હેલો. હા, કુમારેશજી. નરેશભાઈ જી, જે વેડશીના આશ્રમ શાળાની વાત કરી, ખરેખર આશ્રમ શાળા એ પણ ગાંધી સિંધિયા માર્કે ક્રાંતિ લાવવાની એક સંસ્થા છે. છતાં પણ જે આપ જે કાર્યક્રમ શરૂ કર્યો છે ગાંધીજી વિશે, એ આશ્રમ શાળા વિશે હજુ નવા જનરેશનને માહિતી નથી, પણ નવા IAS અધિકારીઓને પણ માહિતી નથી.
વેડછી આશ્રમ શાળાની જગ્યા સુરતના કલેક્ટર વત્સલા વાસુદેવે ખાલસા કરી નાખી. ત્યાં તો આશ્રમ શાળાની આટલી બધી જગ્યા હોય એમને ખબર નહોતી કે આશ્રમ શાળામાં મિનિમમ 10 એકર જગ્યા ખેતી માટે રાખવી પડે, જ્યાં બાળકો આદિવાસી બાળકોની ખેતી શીખવાડવામાં આવે છે. લાકડું કાપતાની પણ ખેતી કરતા. અને આજે લગભગ 15 વર્ષ અમે કેસ લડે ત્યારે હાઈકોર્ટે રીગ્રાન્ટ કરવાનો હુકમ કર્યો સરકારને, કન્સિડર કરવા કહ્યું. એટલે આપની જે આ પ્રવૃત્તિ છે એ હજી વિસ્તારવાની જરૂર છે, અને એના માટે સમય એવો શનિ કે રવિવારનો રાખો કે બધા વધુ ને વધુ લોકો જોડાઈ શકે. અને લગભગ સાંજે જો 6 વાગ્યાનો રાખો તો બહારથી, કારણ કે ગાંધીજી ખાલી સુરત પૂરતા મર્યાદિત નથી, ગાંધીજી આખા વિશ્વના છે અને આખી દુનિયાના છે, ચીનના પણ છે અને ભારતના પણ એટલા જ છે. એમને કોઈ દેશ સાથે કે સરહદ સાથે લેવા દેવા ન હતી. એટલે સમય એવો હોય કે અમારા આપણા અમેરિકાના મિત્રો પણ જોઈ શકે અને ઓસ્ટ્રેલિયાના મિત્રો પણ જોઈ શકે. આજે અમારે 4-5 ફોન એવા આવ્યા કે અમારે આ ટાઈમ થોડો સેટ નથી થતો, નહીં તો અમારે આ ગાંધીજી વિશે જાણવું હતું. તમે પોતે પણ આટલા વ્યસ્ત હોવા છતાં 4 દિવસ સમય કાઢ્યો અને અમારી સાથે રહ્યા, તમારા વિચારો શેર કર્યા. થેન્ક યુ વેરી મચ કુમારેશજી. આશ્રમ શાળા હમણાં દક્ષાબેન, જે જુગતરામ દવેના ભત્રીજી થાય, દક્ષાબેન વ્યાસ ચલતે છે. નીલિમાજી આપ વાત કરવા માંગો છો? હેલો. હા તો કૃપયા આપનો માઇક્રોફોન અનમ્યુટ. હેલો. હા જી બોલો. હું બોલી શકું? હા પ્લીઝ બોલી શકો. હા એક્ચ્યુઅલી મારે કેવું હતું કે હું હમણાં સિંગાપુર થી બોલું છું અને દાદી પણ 7 યર્સ ના છે, તો એ પણ ગાંધીવાદ માં બહુ જ માને છે. અને બીજું એ કે હમણાં સિંગાપુરમાં 150મો જે જન્મ જયંતિ ઉજવવામાં આવેલી સિંગાપુર ગુજરાતી સ્કૂલ સોસાયટી દ્વારા, તો એ બહુ જ સરસ રીતે ઉજવવામાં આવેલી. અને બીજું એ કે જે વિદ્યાર્થી કે આ લોકો આટલું સરસ કેવી રીતના જાણે છે, એટલું બધું ડિટેલમાં એ લોકોએ બોલ્યું હતું ગાંધીજી વિશે. અને પ્લસ એના વિશે એક નાટક પણ બહુ જ સરસ એ લોકોએ બનાવેલું હતું. અહીંયા સિંગાપુરમાં ગુજરાતી સોસાયટીમાં ઘણા બધા એક્ટિવ છે લોકો, જે આ રીતના ઘણા બધા પ્રચાર પણ કરતા હોય છે અને નાટકો દ્વારા એ લોકો ઘણું બધું બહાર લાવતા હોય છે. તો નાટક પણ બહુ જ સરસ હતું ગાંધીજી પર. તેમણે આખું બાળપણથી લઈને એ લોકોના વૃદ્ધ સુધીમાં નાટકનું નામ હતું માય હસબન્ડ નેવર ટેલ લાઈ, એટલે ગાંધીજી ક્યારે પણ જૂઠું નથી બોલ્યા એમ. અને છેલ્લે કસ્તુરબા વિશે, કસ્તુરબાએ કીધું કે માય હસબન્ડ નેવર ટેલ લાઈ. એટલે આ ઇંગ્લિશ અને ગુજરાતી હિન્દી બધી મિક્સ લેંગ્વેજમાં બનાવેલું હતું. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. મિત્રો આપ સૌને વિનંતી એ છે કે આપ આ વેબિનાર રિલેટેડ તમારા કોઈક સૂચનો હોય અથવા તો એ અંગે તમારા કોઈક ઇનપુટ્સ હોય તો એને કૃપયા પ્રાયોરિટી આપો. આપણી પાસે મિનિટ્સ ઓછી છે, આપણે સમાપન તરફ જવું છે. ડોક્ટર ધર્મેશ પટેલ આપ અગર બોલવા માંગતા હોય તો આપણે આપનો વિડીયો ઓન કરવો પડશે. ડોક્ટર દિલીપભાઈ પ્લીઝ આપ આપના વિચારો સમાપનના સંદર્ભમાં, અને સત્યકામજીએ જે એમની રજૂઆત કરી તેના સંદર્ભના આપના વિચારો પ્લીઝ જરૂરત કરો. આપનો આપનો માઇક્રોફોન બંધ છે, આપ ઓન કરો. સર આપનો અવાજ નથી આવતો, માફ કરજો.
મિસ્ટર એમ આપનો જે ફોન છે તેને હું બંધ કરું છું, આપ ફરી પાછો આનો અવાજ ચાલુ ન કરો, તમારા ઘરનો અવાજ પણ અહીં સુધી આવે છે. મિસ્ટર એમ લેન્ડ ગવર્નર, આપ સાહેબ સમાપન માટેની આપની લાગણીઓ વ્યક્ત કરો. પ્રિન્સિપાલ અશોક દેસાઈ સાહેબ. જી જી, થેન્ક યુ. વેલકમ અશોકભાઈ. યા, થેન્ક યુ. સાચું કહું તો હું રાહત જોતો હતો. મારે વાત કરવી હતી, મારે ખાસ સત્યકામભાઈ ની વાત કરવી હતી. સૌ મિત્રો ને સૌથી પહેલા તો મારા વંદન. ચાલો, અને ખાસ કરીને નરેશભાઈ, રમેશભાઈ અને બોલો સિનિયર સિટીઝન મિત્રો, આજે પ્રવૃત્તિ આદરી મને સવિશેષ આનંદ. અને અગાઉ વાત કરી હતી મને શા માટે આનંદ છે, પણ આશા રાખું કે નરેશભાઈ આ પ્રવૃત્તિને આપે સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રાખો. અલબત્ત હું એમ કહું કે એ જયારે અમેરિકાના મિત્રો પણ આ વાતને સાંભળવા ઈચ્છતા હોય ત્યારે આ બાબતોને બીજી રીતે પણ આપણે સાંકળવી જોઈએ એવું મારું અંગત માનવું છે. અને સૌથી પહેલા તો જેમણે આ ચાર પુસ્તકો પસંદ કર્યા તેમને અભિનંદન, જેમણે વિચાર વ્યક્ત કર્યો મને સત્યકામભાઈ ની વાત ની અંદર જે ઘણી બધી વાતો ગમી, અને એ છે એક, એમને ઇન્ડિવિજ્યુઅલ વાત કરી, એમને વાતો જાણું છું ખરો, એમના જે અવાજ બહુ આવે છે. પ્લીઝ, હેલો, હા પ્લીઝ બોલો સર. અપીલ કરી એવું એમને પોતાની વાત કરી કે હું આ નથી અને વાત મને ગમે છે. એમણે નઈ તાલીમ ની જુગતરામભાઈ ની વાત કરી, અને ખાસ કરીને એમણે વેડછી વ્યારાના હોવાના નાતે વેડછી અને બાટોલી ને બહુ સારી રીતે પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કર્યો. એમણે જે વાત કરી સત્ય અહિંસા અને અભય ની વાત, એ મને ખૂબ ગમી ગઈ. એટલે મિત્રો, સત્યકામભાઈ હું એવું વિચારું છું, તમને ખબર નથી વાડિયા મેન્સ કોલેજ ની અંદર હું આ પ્રવૃત્તિ 2020 થી ચલાવું છું, 2000 થી ચલાવું છું, અને નવસારી ની અંદર અમે માધવભાઈ સાથે મને ગમતું પુસ્તક વાર્તાલાપ ચલાવતા હતા. એટલે જયારે યોગ્ય સમય મળશે ત્યારે હું મારી કોલેજ ની અંદર તમને આમંત્રણ આપીશ, અને તમે ચોક્કસ આવજો. પારસભાઈ જામનગર થી છે પણ એમને બોલાવી નથી, કારણ કે આવવા જવાનો બહુ સમય લાગે, જામનગર 10 કલાક આવવા જવાના. પણ નરેશભાઈ, આવી રીતે આપણે જુદા જુદા સાહિત્ય ના માણસો ને જુદા જુદા વિષય ની પુસ્તકો ની પસંદગી કરીને આપણે આ બાબત ને આગળ વધારે કરવી જોઈએ. અને એમણે જે વાત કરી, અત્યારે ઓલરેડી પીપીપી મોડલ તો ચાલી જ રહ્યું છે, જે ધરમપુરમાં ભીખુભાઈ એ જે વાત કરી છે કે ભાઈ હવે સરકારે આ બધું બાબતો લઈ લીધી, એ વાત સાથે હું પણ સંમત છું કે અમે જે રીતે ગઈકાલે કામ કરતા હતા અને આજે જે કામ કરીએ છીએ તેની અંદર સરકારની જે કંઈક વિચારો છે એની અંદર અમને ખૂબ તકલીફ પડે છે, સંપૂર્ણ વાત તો સ્વીકાર્ય છે. એટલે પીપીપી મોડલ ની વાત કરી, અને આજે ચોક્કસ જ મારી કોલેજ ની વિદ્યા મંદિર સોસાયટી ની વાત કરવી છે આજે, કે આજે અમારી પાસે સેલ્ફ ફાઇનાન્સ શિક્ષકો છે, તો સેલ્ફ ફાઇનાન્સ શિક્ષકો ને નરેશભાઈ આજે પણ મારી સંસ્થા 100% પગાર આપે છે. આજે એની પાસે પોતાનો ફંડ નથી, પણ એમને ભંડોળ મેળવવા એમને બેંકો નો સહારો લીધો છે, અને બેંકો ની પાસેથી એમને ઓવરડ્રાફ્ટ લીધો છે. કહેવાનો ભાવ અર્થ, આજે પણ આવી વ્યક્તિઓ છે કે જે પીપીપી મોડલ દ્વારા ખૂબ સાચા અર્થમાં એ કામ કરી રહી છે. મારે એટલા માટે આ વાત કરવાની જરૂર છે કે અમારી સાથે ગોરધનદાસભાઈ જોખાવાળા જોડાયેલા હતા,
અને આજે પણ આનંદભાઈ ચુખાવાલા અમારા સંસ્થાના પ્રમુખ છે અને અમારી પાસે જે માનદ મંત્રી તરીકે સેવા આપે છે, જે વડિયા પરિવાર અમને જગ્યા આપેલી, એ વડિયા પરિવારના જવાહરે વડિયા કામ કરી રહ્યા છે. એટલે કહેવાનો પોઈન્ટ એટલો છે કે પીપીપી મોડલ આજે પણ આજના સંદર્ભમાં બહુ જ અગત્યનું થઈ પડે એવી બાબત છે. તો ફરી એક વખત મનીષાબેનને પણ ખૂબ સાંભળ્યા, પારસભાઈને પણ સાંભળ્યા, સત્યકામભાઈને. ગઈકાલે મારી એક મીટિંગને કારણે હું સાંભળી શક્યો નહોતો, પરંતુ રમેશભાઈને પણ આજ સાથે વિનંતી છે. રમેશભાઈ, જો આ પ્રવૃત્તિ સિનિયર સિટીઝન ચલાવતી હોય તો ચોક્કસ જ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એટલે ડિસ્ટ્રિક્ટ C2T2F2 તેની અંદર રમેશજી બોલો પ્લીઝ. હેલો, ડિસ્ટ્રિક્ટ ગવર્નર સાહેબ આપનો ખુબ ખુબ આભાર, આપે એપ્રિસિએશન કર્યું અને અમને સૌને એન્કરેજ કર્યા તે બદલ તમારો ખુબ ખુબ આભાર સર, થેન્ક યુ વેરી મચ. રમેશજી પ્લીઝ કન્ટિન્યુ. હેલો નરેશભાઈ. હા જી બોલો. દિલીપભાઈ બોલું છું. નરેશભાઈ. હા પ્લીઝ બોલો, અમે સાંભળીએ છીએ આપને. અચ્છા, હવે મારે ખાલી બે જ વાત કહેવાની. એક તો આજે સત્યકામભાઈએ જે પ્રવચન કર્યું એ ખૂબ ઉત્તમ પ્રકારનું હતું, અને એનું કારણ, એના કારણમાં એટલું જ કહેવાનું કે એમણે આ પુસ્તક ઉપર રમેશભાઈ પરમાર, કૃપયા આપના માઇક્રોફોન બંધ રાખો, વક્તાને જ નથી સાંભળી શકાતું, પ્લીઝ હેલ્પ અસ. હા બોલો. પાંચ વસ્તુ એમણે બહુ સરસ રીતે સમજાવી. અમે એક તો પ્રમાણિકતા પૂર્વક એમણે જે પૂરણભાઈના પુસ્તકનું વિવેચન કર્યું તે ઉત્તમ હતું. બીજી વસ્તુ એમણે જે અત્યારે જે ગાંધીજીના ની પ્રસન્નતા ઘટતી જાય છે એનું સુંદર એમણે વિવેચના કરી. ત્રીજી વસ્તુ એમણે બહુ મહત્વની વાત કરી કે આશાસ્પદ પરિસ્થિતિ છે યુવાનોમાં, આવું બધું ઘણું સારું થઈ રહ્યું છે જે એમને વાત કરી. સૌથી અગત્યની વાત તો એ કે ગાંધીજનોમાં જે મથામણ ચાલતી હતી અને ચાલે છે એનું એમણે બહુ સુંદર ચિત્ર આપ્યું. એટલે આપણે આ આખું જે પ્રવચન બહુ જ ઉપયોગી, આપણને સમજને કેળવવા વાળું હતું, માટે આપણે એમને અભિનંદન આપવા જોઈએ. છેલ્લી એક વાત મારે કહેવાની, આ જે આખો જે કોન્સેપ્ટ હતો એ જે અમે ડેવલપ કર્યો એની પાછળની અમારી ભાવના આજે પરિપૂર્ણ થઈ છે. અમને આનંદ છે કે ચારે ચાર દિવસ ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ રજૂ થયો, લોકોએ સાંભળ્યો અને વક્તાઓ પણ પ્રમાણિકતાપૂર્વક પોતાની મહેનત પ્રમાણે અને પોતાની શક્તિ પ્રમાણે રજૂઆત કરી શક્યા, અને સૌનો આભાર. ફક્ત એક જ મારે સૂચન એ છે કે એક ભાઈ પેલું કહેતા હતા કેમ કે હજુ ગાંધી વિચારનું માન સરોવર કે શિખર બાકી છે, તો મારી વિનંતી એટલી છે કે ગુણભાઈ ભલે આપણને ટૂંકા રસ્તે એ શિખર ઉપર લઈ જાય, પણ ખરેખર તો આપણને શિખર મળેલું જ છે. નાનભાઈ દેસાઈના જે પુસ્તકો છે, ચાર પુસ્તકો હોય, એ પુસ્તકો એટલા બધા અગત્યના છે કે એ વાંચવાથી આપણે એ ગાંધીજીના વિચારના શિખર પર પહોંચી શકીએ. એટલે હવે સરળ રસ્તો એ છે, અને મારી વિનંતી છે, આપણે આ તો જાહેર વિનંતી કરું છું કે આ પુસ્તકો ઉપર પણ ચાર ની પણ 8 દિવસનો વેબિનાર થવો જોઈએ. આપણી તો જીગર ના હોય તો આપણે ગુજરાત વિદ્યાપીઠને વિનંતી કરવી જોઈએ કે વિદ્યાપીઠના આજે 100મું વર્ષ થઈ રહ્યું છે, એની ઉજવણી થઈ છે, અને નાનભાઈ તો એના કુલપતિ હતા, એટલે એમણે કોઈ વ્યવસ્થા કરીને આવી રીતના આ પ્રકારના જો વેબિનાર થાય તો જે પ્રયોગ આપણે ગુણુનભાઈના કેસમાં સફળતાપૂર્વક કર્યો એવો પ્રયોગ એમાં થાય તો નારાયણભાઈ જે કામ કર્યું અને જે 3 વર્ષ સતત મદદ કરીને મહેનત કરીને આ પુસ્તક લખ્યા એ વાંચનારા બહુ જ ઓછા છે, કારણ કે બહુ લાંબો ને બહુ મોટો પ્રોસેસ છે. તો આપણે એવો સમજાનારા મળી જાય તો એમનું જે મહેનત છે, એમનું જે શ્રમ છે એ લેખે લાગે.
આટલી મારી વિનંતી છે કે આપણે બધા લોકો આ વિશે વિચારીએ. તમારો આભાર, સૌનો આભાર, અને મને બોલવાની તક મળી, આભાર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ ડોક્ટર દિલીપભાઈ શાહ સાહેબ, યુ વેર વેરી મચ ઓન ધ પોઈન્ટ. થેન્ક યુ વેરી મચ. ભદ્રેશભાઈ, આર યુ ધેર ટુ કન્ક્લુડ? રમેશભાઈ પટેલ સાહેબ, આપ? હા, પ્લીઝ કહો. યસ, હું પણ છું, હું પણ છું. હા જી, હા. રમેશજી, આપનો માઇક્રો, આપનો વિડિયો ઓન કરજો પ્લીઝ. નીલિમાબેન, આપ કઈ કહેવા માંગો છો? હાજી, આ ચારે ચાર દિવસના પ્રોગ્રામ બહુ જ સરસ રહ્યા, મજા આવી. સત્યકામભાઈને સાંભળવાની પણ આજે ખૂબ મજા આવી, ખરેખર બહુ સારું રહ્યું. અને બીજું એક સજેશન એટલું કે કઈ આ રીતના ઇન્ટરેસ્ટેડ લોકોનું ગ્રુપ બને અને આ રીતના આ વેબિનાર જો વારે વારે થાય તો અમે કોઈ વખત મિસ ના કરીએ એમ આવા પ્રોગ્રામો. બિલકુલ, જરૂરથી તમારું આ સૂચન પણ ધ્યાનમાં લઈએ છીએ અને એના પર ચોક્કસ અમે કાર્યવાહી કરીશું. સર, તમારું માઇક્રોફોન બંધ છે, પહેલા એને માઇક્રોફોન ઓન કરો. ભદ્રેશભાઈ, થઈ ગયું ચાલુ? હવે થયું. હા, મને લાગે છે કે આપણી રાખો તો બહુ જ ચોખ્ખું રેકોર્ડિંગ આવી શકશે, નહીતર બહુ ઓબ્લોંગ ચહેરો આવે છે. યા, છા, મારે આપણી ચાર દિવસની આ મહેનત એકદમ સફળ ગઈ અને ખરેખર આજે તો જે રીતે સિંગાપુરથી બેને ભાગ લીધો એ જોતા એવું લાગે છે કે ખરેખર આ પ્રોગ્રામો, ખાસ કરીને ગાંધીજી વિશે, હજુ પણ એવો ને એવો જ જીવંત રસ છે અને ગાંધીજી આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ખૂબ ખૂબ આભાર આપ બધાનો. અમે આ એક પ્રયત્ન કર્યો નાનકડો બેટર લાઈફ દ્વારા, અને અમારી ઘણી બધી પ્રવૃત્તિ છે તે દરેકમાં આપ ભાગ લેતા લેશો તો આપને આપને ખાસ આમંત્રણ છે એ બાબત. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ નરેશભાઈ. થેન્ક્સ અ લોટ ભદ્રેશભાઈ, થેન્ક યુ વેરી મચ. વેલકમ. થેન્ક યુ નરેશભાઈ, થેન્ક યુ. ડુ વી હેવ મનીષાબેન? થેન્ક યુ નરેશભાઈ. પ્લેઝર સર, પ્લેઝર. તો દોસ્તો, આપણે ચાર દિવસની આ મહેફિલ એના વિરામ પર આવી પહોંચી છે. અમે ઉમ્મીદ કરીએ છીએ કે ડોક્ટર ગુણવંત શાહ સાહેબના આ ચાર પુસ્તકો આપણને મહાત્મા ગાંધીની વધારે નજીક જવાના માટેની પ્રેરણા આપશે. અહીં કેટલા બધા મિત્રો એવા હતા કે જે લોકોએ આ ચારમાંથી એકાદ બે પુસ્તક વાંચ્યા હતા. અમારા ડોક્ટર દિલીપભાઈ કે અન્ય મિત્રોએ તો આ ચારે ચાર પુસ્તક, જેમ કે અમારા પારસકુમારે કે ફોર ધેટ મેટર જયંતિભાઈએ, આજ નહીં શાહ સાહેબના તમામ પુસ્તકો વાંચ્યા છે અને મહાત્મા ગાંધી અને ડોક્ટર ગુણવંત શાહ અંગેના તમામ સાહિત્યને એમને હંમેશા તરસ રહેતી હોય છે. વક્તા મિત્રો, ચારે ચાર દિવસનાનો ખૂબ ખૂબ આભાર. ભદ્રેશભાઈએ જણાવ્યું તે પ્રમાણે અમે આ વેબિનારની શ્રેણી દ્વારા સમાજ ઉપયોગી ચર્ચાઓ થઈ શકે અને અનેક અલગ અલગ ક્ષેત્રોમાં થઈ શકે તેના માટેના પ્રયાસ કરીએ છીએ. બેનજીએ સૂચન કર્યું છે તે પ્રમાણે અમે એક નાનકડું ગ્રુપ બનાવવાની શરૂઆત કરીશું કે જેથી આ પ્રકારના કાર્યક્રમો થતા હોય ત્યારે આપને એની જાણ થતી રહે. કુમારેશજી, આપ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ હોવા છતાં અને અત્યંત વ્યસ્ત હોવા છતાં પણ પૂરેપૂરો સમય બધા જ દિવસ આવી શક્યા એનો આનંદ છે. માન્ય ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાયન અશોકભાઈ પણ આપણી સાથે રહ્યા. શ્રી રમેશભાઈ પટેલે સતત અમને સહકાર આપ્યો અને એન્કરેજમેન્ટ આપ્યું. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે. અમારા સિનિયર સિટીઝન્સ ફોરમના મિત્રો, જે લોકો મારા ઘણા બધા મિત્રો એવા છે કે ફોર ટેકનિકલ રીઝન્સ એ લોકો સીધા જ આ કાર્યક્રમમાં નહોતા જોડાઈ શકતા, પણ એને ત્યાર પછી જ્યારે અમે યુટ્યુબ પર રજૂ કરીએ છીએ તે વખતે તે લોકો જોઈને એમાં એમનો સરસ પ્રતિસાદ પણ આપે છે. દોસ્તો, આ ચારે ચાર વેબિનારને અગર આપણે યુટ્યુબ પર માણવા હોય તો આપણે અંગ્રેજીમાં આટલા જ શબ્દો લખવાના છે જે આ કાર્યક્રમનો શીર્ષક છે, ગાંધીજી ગુણવંત શાહના વિચાર વૃંદાવનમાં. ડે વન, ડે ટુ, ડે થ્રી અને થોડી મિનિટો પછી યુટ્યુબ પર આપણે આજનો વેબિનારને પણ અપલોડ કરીશું. અમે ઉમ્મીદ કરીએ છીએ કે આમાંના જે મુદ્દાઓ આપને ગમ્યા હોય તો એ આપ ખાસ કરીને યુવાનોને અને મારા જેવા શિક્ષકો છે
તે પોતાના વિદ્યાર્થીઓને રેકમેન્ડ કરશે તો એ ઉપયોગી થશે. આપણે વધુ સારા કાર્યક્રમો અને વધારે સારી રીતે થઈ શકે તેવી વ્યવસ્થાની સાથે ફરીથી મળીશું, અન્ય વિષયો પર પણ મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમને પ્રોત્સાહન કરનાર. મને એ પણ જણાવતા ખૂબ આનંદ થાય છે કે ડૉક્ટર મનીષાબેને આજે સવારે જે જણાવ્યું એમના પિતાજી વિશે. મિત્રો, આપ સૌને પણ જાણીને આનંદ થશે કે ડૉક્ટર ગુણવંત શાહ સાહેબ અને અવંતિકાબેન આપણા ચારે ચાર વેબિનારમાં પરોક્ષ રીતે બિલકુલ જ હાજર રહ્યા હતા. તેઓ સતત મોબાઈલ સામે રહીને તેમણે આપણા આ કાર્યક્રમો જોયા પણ, અને એમના પુસ્તકો ઉપર વિચારો કેવી રીતે રજૂ થાય છે અને પ્રેક્ષકો એને કેવી રીતે રિએક્ટ કરે છે અને મહાત્મા ગાંધી કેવી રીતે આવે છે, ધેટ વોઝ અ સોર્ટ ઓફ એ થર્ડ પાર્ટીનું આ એક એસેસમેન્ટ હતું એમના વાચકો તરફથી અને એમના વક્તાઓ તરફથી. એમને જે એપ્રિસિએશન મળ્યું છે તેને તેમણે વખાણ્યું છે. ગુણવંતભાઈના આશીર્વાદ આપણા સૌ પર રહે અને એમના દ્વારા મહાત્મા ગાંધીને આપણે વધારે સમીપ જવાનો પ્રયત્ન કરતા રહીએ એવી શુભકામનાઓની સાથે આ સમગ્ર વેબિનાર શ્રેણી અને આજનો આ કાર્યક્રમ પૂરો કરવાની અનુમતિ આપો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અભિનંદન નરેશભાઈ. વેરી મચ. થેન્ક યુ વેરી મચ.